नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला बे दिवसना आप सब विद्यार्थी मित्रों जोरदार कमेंट आपी छे, जोरदार सब्सक्राइबर थया छे अने साथे साथे आप सब मित्रों कमेंट नी अंदर जे थैंक यू सुपर सर फेब्युलस सर आ बधुं जे लखेलुं छे मित्रों एनाथी मारा उत्साहमां खूब वधारो थयो छे, मारा जुस्सामां खूब वधारो थयो छे दोस्तों। अने घणा बधा विद्यार्थी मित्रोए मने घणा बधा प्रश्नो पण पूछ्या छे मित्रों। अने हा, खास करीने वात करूं तो जे विद्यार्थी मित्रों मने कंसेप्चुअल सवाल पूछे छे अने जेन्युइन सवाल पूछे छे એમનો જવાબ આપવા માટે હું પોતે પ્રતિબદ્ધ છું મિત્રો। તો વાત કરીએ પહેલા તો પંકજભાઈ જાંબુકિયાએ સવાલ પૂછ્યો છે કે ભાઈ ભારત દેશ જે છે એ કોમનવેલ્થનું સદસ્ય છે તો ભારત દેશ સાર્વભૌમ કહેવાય કે ન કહેવાય? તો પંકજભાઈ આપને ખાસ કરીને પ્રત્યુત્તર કરું કે ભાઈ ભારત દેશ જે છે એ કોમનવેલ્થનું સદસ્ય છે અને ભારત દેશ સાર્વભૌમ પણ છે। શું કામ? કોમનવેલ્થનું સદસ્ય હોવું એટલે ભારત સાર્વભૌમ ન રહે એવું ન હોય, કારણ કે એપ્રિલ 1949ના જવાહરલાલ નહેરુ સાહેબે જે લંડનની અંદર પ્રધાનમંત્રી સંમેલન અટેન્ડ કર્યું હતું ત્યારે એને કીધું હતું કે ભારત દેશ જે છે એ બ્રિટિશ ક્રાઉનનો કોઈ પણ પ્રકારનો સ્વીકાર નથી કરતું અને ભારત દેશ જે છે એ પોતે પોતાની રીતે સાર્વભૌમ પોતાને જાહેર કરે છે, પોતાને સ્વાધીન જાહેર કરે છે। આ બાબત ઓલરેડી જવાહરલાલ નહેરુ સાહેબે જે સ્પીચ આપી હતી ત્યારથી પ્રસ્થાપિત થઈ ગયું છે કે ભારત દેશ કોમનવેલ્થનું સદસ્ય છે પણ ભારત દેશ જે છે એ બ્રિટિશ ક્રાઉનની અંડરમાં નથી, બ્રિટિશ ક્રાઉન જે છે એની નીચે નથી, એટલે ભારત દેશ છે એ બ્રિટિશ ક્રાઉનનું ડોમિનિયન સ્ટેટ નથી અને ભારત દેશ જે છે એ સાર્વભૌમ છે, આંતરિક સર્વોપરિતાન બાહ્ય સ્વતંત્રતા ધરાવે છે। આવું ઓલરેડી જવાહરલાલ નહેરુ સાહેબે પ્રથમ જે પ્રધાનમંત્રી સંમેલન થયું હતું એની અંદરની પોતાની સ્પીચમાં આ બાબત કરી દીધી હતી। અને ભારત કોમનવેલ્થને માત્ર એક આંતરરાષ્ટ્રીય સંગઠનના રૂપમાં જોવે છે, નહીં કે આપણી ઉપર રાજ કરતા દેશના રૂપમાં, એટલે માત્ર એક આંતરરાષ્ટ્રીય સંગઠનના રૂપમાં જ જોવે છે। ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશનનું ભારત ઇન્ડિપેન્ડન્ટ સદસ્ય છે મિત્રો, એટલે ખાસ કરીને કહું છું કે ભારત દેશ જે છે એ કોમનવેલ્થનું સદસ્ય છે એક વાત, પણ માત્ર ને માત્ર એક આંતરરાષ્ટ્રીય સંગઠનનું સદસ્ય હોય એ રીતે જ છે, એટલે ભારત દેશ સાર્વભૌમ જ છે। ત્યાર પછી બીજો પ્રશ્ન ભગીરથભાઈએ કીધું કે લોકશાહી અને પ્રજાસત્તાકમાં શું તફાવત છે? ભગીરથભાઈ નિમાવત સાહેબ જે છે એ પ્રશ્ન કહે છે કે લોકશાહી અને પ્રજાસત્તાકમાં શું તફાવત છે? તો પહેલી વસ્તુ તો એ કે લોકશાહી દેશ પ્રજાસત્તાક હોય પણ ખરો અને ન પણ હોય, બે વસ્તુ અલગ અલગ છે। લોકશાહી જે છે એ એક સરકારનો પ્રકાર છે અને પ્રજાસત્તાકની વાત કરીએ તો લોકશાહી દેશ પ્રજાસત્તાક હોય પણ ખરો અને ન પણ હોય, કારણ કે જે દેશનો રાષ્ટ્રપ્રમુખ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે એવા જ દેશને પ્રજાસત્તાક કહેવાય। ઓકે, ભારત દેશ સંસદીય પદ્ધતિની લોકશાહી ધરાવતો દેશ છે, બ્રિટન દેશ પણ સંસદીય પદ્ધતિની લોકશાહી ધરાવતો દેશ છે, ભારત પ્રજાસત્તાક દેશ છે, બ્રિટન પ્રજાસત્તાક દેશ નથી। કેમ? તો કે ત્યાંનો જે રાષ્ટ્રપ્રમુખ છે એ વંશ વારસાગત રીતે આવે છે, જે દેશનો રાષ્ટ્રપ્રમુખ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે એવા જ દેશને પ્રજાસત્તાક કહી શકાય, જે દેશનો રાષ્ટ્રપ્રમુખ વંશ વારસાગત રીતે ન આવતો હોય એને પ્રજાસત્તાક ન કહી શકાય મિત્રો। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જે છે એ વાત કરે છે કે જયસુખભાઈ મકવાણા જી, મૂળભૂત અધિકાર આપણે બનાવીએ છીએ અને બંધારણના પ્રમાણે પણ મૂળભૂત અધિકારોનું હનન થતું હોય તો અન્ય દેશો કેમ આપણી વચ્ચે આવે છે? દાખલા તરીકે જમ્મુ કાશ્મીરમાં 370 નંબરની કલમ હટાવવામાં આવી ત્યારે એક યુએન ડેલિગેશન મળ્યું હતું ચેકિંગ માટે। તો પહેલી વસ્તુ તો એ કે આંતરરાષ્ટ્રીય અદાલત કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો કોઈ પણ આદેશ આપણે માનવા માટે બંધાયેલા નથી। કેમ? તો કે આપણી પાસે બાહ્ય સ્વતંત્રતા છે, આપણે સાર્વભૌમ દેશ છીએ, એટલે યુનો એની રીતે જે કંઈ વર્કઆઉટ કરતી હોય કરી શકે, કારણ કે અત્યારે વૈશ્વિક રીતે માનવ અધિકાર આયોગ કામ કરતા હોય છે એટલે સ્વાભાવિક રીતે એ કહી શકે, પણ એ માનવા માટે આપણે બંધાયેલા નથી ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો પણ આપણે માનવા માટે બંધાયેલા નથી, એટલે દખલગીરી ન કરી શકે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચીનનો પ્રકાર સીમા આવે, ચીન છે એની સરકારનો પ્રકાર સામ્યવાદી છે, અને બીજો પ્રશ્ન છે લોકશાહી અને પ્રમુખશાહી મિશ્રણ કોઈ દેશમાં છે? તો ના, નથી મિત્રો, કારણ કે લોકશાહીના બે પ્રકાર છે, એક છે સંસદીય પદ્ધતિની લોકશાહી અને એક છે મિત્રો પ્રમુખગત પદ્ધતિની લોકશાહી, બે વસ્તુ જે છે એ અલગ અલગ છે, બે કમ્બાઈન ન કરી શકાય અથવા તો ન હોઈ શકે, કારણ કે એનું તત્વ માટે તમે મારો પ્રથમ વિડીયો જોજો, બંને વચ્ચે શું તફાવત છે એના વિશે મેં સ્પષ્ટતાપૂર્વક વાત કરેલી છે। ત્યાર પછી હા, અને હજી એક મારો વિડીયો આવશે ટૂંક સમયમાં સંસદીય પદ્ધતિની લોકશાહી, તો એમાં પ્રમુખગત અને સંસદીય વચ્ચેનો સ્પષ્ટ તફાવત મેં રાખેલો છે, બહુ ટૂંક સમયની અંદર એ મારો વિડીયો પણ આવશે। ત્યાર પછી નિલેશભાઈ બારૈયા પૂછે છે કે યુનિયન્સ માં 98, સ્ટેટમાં 59 અને કંકડમાં 52નું લિસ્ટિંગ છે, એટલે અહીંયા વાત કરે છે એ કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, તો એમાં સાચું શું એવું એનો પ્રશ્ન છે તો હું કહી દઉં
કે વર્તમાનની અંદર કેન્દ્રીય યાદીમાં 100 વિષય છે, રાજ્ય યાદીમાં 61 વિષય છે અને સંયુક્ત યાદીમાં 52 વિષય છે. ઠીક. અને ત્યાર પછી ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે કે ભાઈ સર તમારો વિડીયો ખૂબ લાંબો છે, જોતા બહુ વાર લાગે છે. ઘણા મિત્રોની કોમેન્ટ એવી છે કે સર એક જ પ્રશ્ન એક કલાકમાં થયો. તો ખાસ કરીને આપનું સજેશન મારા માટે આવકારીએ છે, હું સમજી શકું છું. પણ હવે એક વસ્તુને આપણે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ પણ ટોપિકનો તમારે કન્સેપ્ટ ક્લિયર કરવો છે, તમારે એનું થરો નોલેજ જોઈએ છે, તમારે થરો ડેપ્થ જોઈએ છે, તો હું પ્રશ્ન ભલે એક જ લેતો હોય પણ એક પ્રશ્નની સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ અને અનેક ડાયમેન્શનને હું ક્લિયર કરાવવાનો પ્રયત્ન કરું છું. એક કલાકમાં એક પ્રશ્ન ભણીએ છીએ પણ આ ભણી લીધા પછી, આ એક કલાકનો અભ્યાસ કર્યા પછી એ ટોપિકમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછશે અને કોઈ પણ પરીક્ષામાં પૂછશે, તમે 100% મિત્રો સાચો પ્રશ્ન વિધાનવાળો અટેન્ડ કરી શકશો. બીજું કે હું જે કવરઅપ આપું છું એ ક્લાસ 3, ક્લાસ 1-2 પ્રિલિમ અને ત્યાં સુધી કે જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષાની અંદર પણ કોઈ પણ પ્રશ્ન કોઈ પણ પદ્ધતિથી કોઈ પણ રીતે પૂછાય એનો તમે સારામાં સારી રીતે પ્રત્યુત્તર કરી શકો, એના માટે મિત્રો આ ડેપ્થ અને થરો નોલેજ આપવાનો પ્રયાસ કરું છું. અને એટલે સ્વાભાવિક રીતે કે જ્યારે તમારે ડેપ્થ જોતી હોય, થરો નોલેજ જોતું હોય, 360 એનાલિસિસ જોતું હોય, અત્યાર સુધી આપણે એવું કરતા આવ્યા કે હંમેશા માટે ગોખણપટ્ટી કરી અને ફેક્ટ પાકી કરી, અનુચ્છેદ 1 શું કહે છે, અનુચ્છેદ 2 શું કહે છે, અનુચ્છેદ 3 શું કહે છે, પણ અનુચ્છેદ 1 શું છે, અનુચ્છેદ 1 આવ્યો કેવી રીતે, કોઈ પણ ફેક્ટ બંધારણની છે તો એ અસ્તિત્વમાં કેવી રીતે આવી ફેક્ટ, એનો મિત્રો હું આ વિડીયોના માધ્યમથી તમને પ્રત્યુત્તર કરવાનો, જવાબ આપવાનો, સમજાવવાનો હંમેશા માટે પ્રયત્ન કરું છું. એટલા વિડીયોમાં વાર લાગે છે મિત્રો, પણ એક વસ્તુ છે કે આપણે ઉતાવળ નથી કરવી. કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે મકાન બનાવવા કરતાં મહેલ બનાવવામાં વધારે સમય લાગે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ કીધું છે કે સાહેબ આ તમે ક્યાં સુધી શરૂ રાખશો. મિત્રો સંપૂર્ણ બંધારણનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશ આ MCQ બંધારણની સિરીઝના માધ્યમથી. તમે બધા ધીરજપૂર્વક દરરોજ સવારે 9 વાગ્યે હાજર રહેતા જજો, કઈ વસ્તુ ન સમજાય તો મને આવી રીતે પૂછતા જજો અને સમયે સમયે હું આવી અને તમારી ક્વેરી સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશ. પરીક્ષા સુધી અને જ્યાં સુધી બંધારણ જે છે એ આખે આખું પૂરું ન થાય ત્યાં સુધી, અપ ટુ એક્ઝામ સુધી, હું મારો બેસ્ટ એફર્ટ આપીશ, બેસ્ટ પ્રયત્ન આપીશ કે સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ખરેખર સાચા અર્થમાં અભ્યાસની યોગ્ય પદ્ધતિ સાથે અભ્યાસ કરાવી શકું. તમે એક વસ્તુ નોંધી હશે કે તમે જ્યારે આ લઈને બેસો છો ત્યારે તમારે એને ગોખવું નથી પડતું, તમારે એને યાદ રાખવું નથી પડતું, પરંતુ આ તમને આપોઆપ યાદ રહી જાય છે. એનું કોઈ કારણ હોય તો એનું કારણ એક જ છે મિત્રો, કે તમારું તમને થરો નોલેજ આપવાનો પ્રયત્ન કરું છું. એટલે ખૂબ સરસ રીતે આપ સૌ મિત્રો આ MCQ બંધારણની વિડીયો સિરીઝ રેગ્યુલરલી જોતા રહેજો અને ખૂબ સરસ રીતે અભ્યાસ કરતા રહેજો. આજનો પ્રશ્ન છે મિત્રો કે ભારતીય બંધારણના સમવાયતંત્રી લક્ષણો નીચેનામાંથી કયા છે. તો ગઈકાલે આપણે જે અભ્યાસ કર્યો હતો ક્વેશ્ચન નંબર 2, એની અંદર આપણે વાત કરી હતી બંધારણના પ્રકારો વિશે. તો આપણે કીધું હતું કે ભાઈ બંધારણના પ્રકારો નિર્માણ કાર્યની દ્રષ્ટિએ 2 છે, લિખિત અને અલિખિત. બીજું બંધારણના વર્ગીકરણની અંદર આપણે વાત કરી બંધારણના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોના આધારે બંધારણના 2 પ્રકારો છે. એક છે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ અને બીજું છે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ. બીજું કે બંધારણના વર્ગીકરણની અંદર ત્રીજું કે બંધારણની સુધારા પ્રક્રિયાને આધારે પણ બંધારણના 2 પ્રકાર પડે છે. એક છે મિત્રો પરિવર્તનશીલ બંધારણ અને બીજું છે મિત્રો દ્રઢ બંધારણ. તો એનો આપણે ગઈકાલે કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો અને એ ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણે સરસ રીતે સમજાતા કે ભાઈ જે કોઈ પણ દેશ છે એની શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે એને સમજવી એ તો અનિવાર્ય છે. આપણે વાત કરી હતી કે બ્રિટનની શાસન વ્યવસ્થા એકતંત્રી છે, અમેરિકાની શાસન વ્યવસ્થા સમવાયતંત્રી છે, ભૂતપૂર્વ સોવિયત રશિયાની શાસન વ્યવસ્થા પરિસંવાયતંત્રી હતી અને આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંવાયતંત્રી છે. તો ગઈકાલે આપણે એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો કે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કોને કહેવાય, સંવાયતંત્રી શાસન વ્યવસ્થા કોને કહેવાય,
એનો આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો, એનું થોડું આપણે રિવિઝન કરીએ. કારણ કે આજનો જે પ્રશ્ન છે એ ગઈકાલના પ્રશ્ન સાથે સંબંધિત અને સંલગ્ન અને સંકળાયેલો છે. તો આપણને જો એ ખબર હોય કે ભાઈ એકતંત્રી શાસન વ્યવસ્થા કોને કહેવાય, સમવાયતંત્રી શાસન વ્યવસ્થા કોને કહેવાય, અને આપણા દેશની આપણા દેશના બંધારણમાં જે શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે અર્ધ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા, ક્વાસી ફેડરલ, મહાન રાજકીય ચિંતક પ્રોફેસર કેસી હિયરે ભારત દેશની શાસન વ્યવસ્થાને અર્ધ સમવાયતંત્રી કીધી છે. તો આજે ભારત દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાયતંત્રી બને છે કેવી રીતે? બીજું કે ભારતીય બંધારણની અંદર અર્ધ સમવાયતંત્રી શાસન વ્યવસ્થા બનાવવા માટે બંધારણના ઘડવૈયાઓએ કેવી જોગવાઈઓ કરેલી છે એના વિશે આજે મિત્રો ચર્ચા કરવાના છીએ, એના વિશે આજે સમજવાના છીએ. પણ એના માટે પહેલા જરાક અને થોડુંક એકતંત્રી શાસન વ્યવસ્થા અને સમવાયતંત્રી શાસન વ્યવસ્થા સમજીએ, તો જ આપણને અર્ધ સમવાયતંત્રી શાસન વ્યવસ્થાનો ખ્યાલ, કે જે ભારત દેશની શાસન વ્યવસ્થાનો પ્રકાર છે, એનો ખ્યાલ આપણને ક્લિયર થઈ શકે, એનો કન્સેપ્ટ આપણને ક્લિયર થઈ શકે. તો ગઈકાલે જે વાત કરી હતી એનું પહેલા થોડું રિવિઝન કરાવું છું, પછી હું આગળ વધીશ મિત્રો. તો પહેલા આપણે ગઈકાલે સમજ્યા હતા કે ભાઈ એકતંત્રી શાસન વ્યવસ્થા એટલે શું, એકતંત્રી શાસન વ્યવસ્થા કહેવાય કોને? તો કે ભાઈ એકતંત્રી શાસન વ્યવસ્થા એટલે જે દેશની અંદર દેશની સંપૂર્ણ સત્તા, દેશની કુલ સત્તા, દેશની બધી જ સત્તા કોઈ એક જ સંસ્થા એટલે કે કેન્દ્ર સરકારમાં નિહિત થઈ જાય. રાજ્ય સરકાર હોય જ નહીં, અને કદાચ હોય તો રાજ્ય સરકાર પાસે પોતાની સ્વતંત્ર અલગ અસ્તિત્વ ધરાવતી સત્તા ન હોય, અલગ અસ્તિત્વ ધરાવતી સત્તા ન હોય, કેન્દ્રના આદેશ મુજબ જ રાજ્ય સરકારોએ કામ કરવું પડતું હોય, એવું એકતંત્રીમાં હોય. તો જોઈએ એકતંત્રી એટલે દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે કોઈ એક જ સંસ્થામાં નિહિત થઈ જાય, એટલે કે સમાવિષ્ટ થઈ જાય, બધી સત્તા એકની પાસે, એ ક્યાંય સાચું આખા દેશમાં, એવા દેશની શાસન વ્યવસ્થાને એકતંત્રી શાસન વ્યવસ્થા કહેવાય. એકતંત્રી શાસન વ્યવસ્થાની અંદર સત્તાનું વિભાજન ન થાય, સત્તાના ભાગલા ન પડે, દેશની આ જેટલી સત્તા છે, આ જે કુલ સત્તા છે, એ એક જ સંસ્થા એટલે કે કેન્દ્ર સરકારને આપી દેવામાં આવે, રાજ્ય સરકાર રહે છે. તો આવી જે શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય એને આપણે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહીએ, અને સમવાયતંત્રી શાસન વ્યવસ્થા, એકતંત્રી શાસન વ્યવસ્થા આપણે બ્રિટનમાં જોવા મળે છે, સમવાયતંત્રી શાસન વ્યવસ્થા આપણે અમેરિકામાં જોવા મળે છે. સમવાયતંત્રી શાસન વ્યવસ્થા એટલે શું? તો કે જે દેશની અંદર સત્તાનું વિભાજન કરવામાં આવે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સરકાર હોય, બંને સરકાર એકબીજાને સમાંતર હોય, પેરેલલ હોય, અને બંને સરકાર વચ્ચે સત્તાના ભાગલા પાડવામાં આવે, સત્તાની વહેંચણી કરવામાં આવે, એકતંત્રની અંદર સરકાર એક જ હોય, અથવા તો રાજ્ય સરકાર હોય તો એ આમ હોય, મતલબ કે કેન્દ્રનો આદેશ માનવા માટે રાજ્ય સરકાર બંધાયેલી હોય, એ એકતંત્રી. સમવાયતંત્રની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એકબીજાને સમાંતર હોય, બંને એકબીજાને પેરેલલ હોય, કેન્દ્રની વાત માનવા માટે રાજ્ય સરકાર બંધાયેલી ન હોય, રાજ્યની વાત માનવા માટે કેન્દ્ર સરકાર બંધાયેલી ન હોય, બેની પોત પોતાની અલગ અલગ સત્તાઓનું વિભાજન થયેલું હોય, બે પોત પોતાની રીતે સ્વતંત્ર સત્તાઓ ધરાવતી હોય, બંને એકબીજાને સમાંતર હોય, બંને એકબીજાને પેરેલલ હોય, એ જે વસ્તુ છે એ સમવાયતંત્રી છે. એ વસ્તુ વર્તમાનમાં અમેરિકા દેશમાં જોવા મળે છે. અમેરિકા દેશની શાસન વ્યવસ્થા યાદ રાખજો મિત્રો સમવાયતંત્રી છે. ભારત દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાયતંત્રી છે. અર્ધ સમવાયતંત્રી આપણે આને સમજવું છે.
અર્ધ સંવાય તંત્ર, અર્ધ સંવાય તંત્રી ક્વાસી ફેડરલ કેવી રીતે નિર્માણ પામે છે. ગઈકાલે આપણે એ તો વાત કરી કે ભાઈ એક્ચ્યુઅલમાં કેન્દ્ર પાસે વધારે સત્તા અને રાજ્ય પાસે ઓછી સત્તા એવી શાસન વ્યવસ્થાને અર્ધ સંવાય તંત્ર કહેવાય. આપણા દેશના બંધારણની અંદર આપણે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર, આપણા દેશની જ વાત કરીએ ને, આપણા દેશની અંદર એક સાથે બે સરકાર છે, એક છે કેન્દ્ર સરકાર, એક છે રાજ્ય સરકાર. બંને સરકાર એકબીજાને સમાંતર છે, બંને સરકાર એકબીજાને પેરેલલ છે, બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે. પણ સત્તાનું વિભાજન એવી રીતે થયેલું છે કે કેન્દ્રને વધારે સત્તા આપવામાં આવી છે, જ્યારે કેન્દ્ર પાસે વધારે સત્તા છે અને રાજ્ય પાસે ઓછી સત્તા છે. એટલે આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંવાય તંત્રી છે. આપણા મગજમાં પ્રશ્ન થાય કે અર્ધ સંવાય તંત્રી શાસન વ્યવસ્થા બને કેવી રીતે? તો એક રીતે તો તમને સમજાણું કે કેન્દ્રને તમે વધારે સત્તા આપી દો, રાજ્યને તમે ઓછી સત્તા આપો, એટલે અર્ધ સંવાય તંત્રી બને. પણ મૂળ કેન્દ્ર અને રાજ્યના સત્તાના વિભાજનના આધારે શાસન વ્યવસ્થાના મૂળ બે જ પ્રકાર છે, એક તંત્રી અને સંવાય તંત્રી. અર્ધ સંવાય તંત્રી તો આપણે જાતે બનાવેલી બાબત છે, પણ એ બને એવી કેવી રીતે? બંધારણમાં એવું તો શું કરવામાં આવ્યું કે જેથી આપણા દેશની શાસન વ્યવસ્થા સંવાય તંત્રી ન રહેતા અર્ધ સંવાય તંત્રી બની ગઈ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે દેશની શાસન વ્યવસ્થા આપણે બંધારણ બનાવવાનું શરૂ કર્યું ત્યારે બંધારણના ઉદ્દેશ્યમાં આપણે સંવાય તંત્રી રાખવાનું નક્કી કર્યું હતું. 15 ઓગસ્ટ 1947 પછી બંધારણના નિર્માણકર્તાઓએ નિર્ણય બદલી અને દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંવાય તંત્રી રાખવાનું નક્કી કર્યું. અને શું કામ કર્યું? ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર આપ સૌ મિત્રોને સમજાવ્યું હતું. આજે ખાસ એ સમજાવવાનો છું કે અર્ધ સંવાય તંત્રી શાસન વ્યવસ્થાનું નિર્માણ ભારતીય બંધારણની અંદર કેવી રીતે અને કઈ કઈ જોગવાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે એ આજે મિત્રો સમજાવવાનું. ભારત દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંવાય તંત્રી છે, પણ બને છે કેવી રીતે? અર્ધ સંવાય તંત્રી ક્વાસી ફેડરલનું નિર્માણ કેવી રીતે થાય છે એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો કે પહેલી વસ્તુ તો એ મિત્રો કે દેશની શાસન વ્યવસ્થા આપણી અર્ધ સંવાય તંત્રી એવી રીતે અને એટલા માટે બની જાય છે કે એક તંત્રી શાસન વ્યવસ્થા અને સંવાય તંત્રી શાસન વ્યવસ્થાનું મિશ્રણ કરવામાં આવે છે. આ બે શાસન વ્યવસ્થાના લક્ષણોને ભેગા કરી દેવામાં આવે છે. આઝાદી પહેલા બંધારણ બનાવવાનું શરૂ કર્યું જ્યારે આપણે, ત્યારે આપણે નક્કી કર્યું હતું કે દેશની શાસન વ્યવસ્થા સંવાય તંત્રી રાખવી છે. પણ પાછળથી બંધારણના ઘડવૈયાઓએ પ્લાન ચેન્જ કરી અને ભારતની એકતા અને અખંડિતતા જોખમાય નહીં એટલા માટે શાસન વ્યવસ્થા બનાવી અર્ધ સંવાય તંત્ર. તો અર્ધ સંવાય તંત્રી બની કેવી રીતે? બંધારણમાં એવી કઈ જોગવાઈઓ કર્યું કે જેથી અર્ધ સંવાય તંત્રી બની ગઈ? તો પહેલી વસ્તુ તો કે અર્ધ સંવાય તંત્રી શાસન વ્યવસ્થા નિર્માણ કરવા માટે એક તંત્રી અને સંવાય તંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો નું મિશ્રણ કરવામાં આવ્યું છે ભારતીય બંધારણમાં. તો પહેલા તો એ સમજવા પડશે કે ભાઈ સંવાય તંત્રી બંધારણના લક્ષણ કેવા હોય અને એક તંત્રી બંધારણના લક્ષણો કેવા હોય. સંવાય તંત્રી હું જ્યારે બોલું ત્યારે તમે અમેરિકા યાદ રાખજો અને એક તંત્રી હું જ્યારે બોલું ત્યારે મિત્રો તમે બ્રિટન યાદ રાખજો. તો બેનું મિશ્રણ કર્યું છે અને પછી ભારતનું બંધારણ અર્ધ સંવાય તંત્રી એટલે કે ક્વાસી ફેડરલ બન્યું છે. તો બને છે કેવી રીતે એને જરાક સમજીએ. સંવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું બંધારણ હોય કેવું, એના લક્ષણ કેવા? અમેરિકા જ લઈ લો સંવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું. તો કે ભાઈ એક તો બે સરકાર હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બંને વચ્ચે સમાન રીતે એટલે કે 50-50%
સત્તાનું વિભાજન થયેલું હોય, બીજું કે દ્વિબંધારણ હોય, જે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 50-50% સત્તાનું વિભાજન થયેલું હોય, બીજું કે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ ન હોય, દ્વિબંધારણ હોય, દ્વિબંધારણ. પેલા માત્ર સમવાયતંત્રના લક્ષણો સમજાવું છું, પછી માત્ર એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણના લક્ષણો સમજાવીશ, અને આ બંનેના લક્ષણો સમજાશે તો ભારતીય બંધારણના અર્ધ સમવાય તંત્રી શા માટે બન્યું, ભારતીય બંધારણમાં અર્ધ સમવાય તંત્રી બને છે કેવી રીતે, એની આપ સૌ મિત્રોને સમજ શક્તિ પ્રાપ્ત થશે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, અંત સુધી જોજો અને તલસ્પર્શી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણના અથવા દેશના લક્ષણો કેવા હોય તો કે દ્વિબંધારણ હોય. દ્વિબંધારણ એટલે શું? તો કે કેન્દ્ર સરકારનું અલગ બંધારણ, રાજ્ય સરકારને પણ અલગ બંધારણ, કેન્દ્રનું પોતાનું અલગ બંધારણ, રાજ્યનું પણ અલગ બંધારણ. કેન્દ્ર પોતાના બંધારણ મુજબ ચાલે, રાજ્ય પોતાના બંધારણ મુજબ ચાલે. મેં તમને કીધું ને કે સમવાયતંત્રી હોય એમાં બે સરકાર હોય, બંને સરકાર એકબીજાને સમાંતર હોય, બંને સરકાર એકબીજાને પેરેલલ હોય, અને બંને વચ્ચે 50-50% સત્તાનું વિભાજન થયેલું હોય. બીજું કે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણો હંમેશા માટે લિખિત હોય, લિખિત હોય, અલિખિત બંધારણ ન હોય, લિખિત હોય. કારણ કે ત્યાં બે સરકાર છે, અને બે સરકાર હોય એટલે સ્વાભાવિક રીતે ભવિષ્યમાં બંને સરકાર પાછી એકબીજાને સમાંતર હોય, પેરેલલ હોય, તો ભવિષ્યમાં સત્તાની બાબતમાં, પાવર્સ એટલે કે શક્તિઓની બાબતમાં ભવિષ્યમાં વિવાદ થવાની પૂરી સંભાવના હોય. એટલે મિત્રો હંમેશા માટે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણમાં બંધારણોને લિખિત રાખવામાં આવે, કે જેથી કરી અને ભવિષ્યમાં કાંઈ પણ પ્રકારનો વિવાદ થાય તો લખેલું હોય એની ચોખવટ હોય, એમાં સ્પષ્ટતા હોય, એટલે વિવાદનો ઉકેલ લઈ આવી શકાય. કોની સત્તા કેટલી છે એનું સ્પષ્ટ વિભાજન લિખિત બંધારણમાં હોય. એટલે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો જે કોઈ પણ દેશ હોય, અમેરિકા, તો ત્યાં હંમેશા માટે લિખિત બંધારણ હોય. અમેરિકા એટલે યાદ રાખજો વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ ધરાવતો દેશ. ત્યાં દ્વિબંધારણ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના પોતપોતાના અલગ અલગ બંધારણ છે. હા, એની સાપેક્ષમાં તમે વિચારો એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ, ત્યાં બંધારણ લિખિત પણ હોય અથવા અલિખિત પણ હોય, કારણ કે ત્યાં રાજ્ય સરકાર હોતી જ નથી, અથવા તો રાજ્ય સરકાર હોય તો એની સ્વતંત્ર સત્તા ન હોય, કેન્દ્રના આદેશ મુજબ એને કામ કરવાનું હોય, અને સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પાસે જ હોય, તો કદાચ બંધારણ નથી, એટલે કે બંધારણ અલિખિત છે તો ચાલશે. શું કામ? કારણ કે ત્યાં રાજ્ય સાથે કેન્દ્ર સરકારને વિવાદ થવાનો સવાલ જ નથી, કારણ કે કેન્દ્ર ત્યાં એક તંત્રી શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર આમ હોય અથવા રાજ્ય સરકાર હોય જ નહીં, તો બંધારણ જે છે એની ઉપર 100% કંટ્રોલિંગ કેન્દ્રનું છે, સત્તા બધી જ કેન્દ્ર પાસે છે, રાજ્ય પાસે તો સત્તા જ નથી એક તંત્રીમાં, તો ત્યાં બંધારણ લિખિત ન હોય એટલે ચાલે. પણ અહીંયા લિખિત બંધારણ જ જોઈએ, કારણ કે બે સરકાર એકબીજાને સમાંતર છે ને, એકબીજાને પેરેલલ છે, તો બંને વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે, તો કાલ સવારે ભવિષ્યમાં સત્તા માટે વિવાદ થવાની સંભાવના રહે છે. એટલે મિત્રો સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણમાં બંધારણ હંમેશા લિખિત હોય. હું સમજાવી રહ્યો છું સમવાયતંત્રી અને એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના લક્ષણો, જે દેશની શાસન વ્યવસ્થા એકતંત્રી હોય ત્યાં કેવા લક્ષણો જોવા મળે, જે દેશની શાસન વ્યવસ્થા સમવાયતંત્રી હોય ત્યાં કેવા લક્ષણો જોવા મળે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો કે કાયદા ઘડવાની સત્તા જેટલી કેન્દ્ર પાસે હોય એટલી જ રાજ્ય પાસે પણ હોય. કાયદા ઘડવાની સત્તા જેટલી કેન્દ્ર પાસે હોય એટલી જ રાજ્ય પાસે હોય, એટલે કે કાયદા ઘડવાની સત્તા સમાન હોય.
કાયદા ઘડવાની સત્તા સમાન હોય, કાયદાનું નિર્માણ કરવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને પાસે સમાન હોય. ત્યાર પછી ઇતિહાસ આગળની વાત કરીએ મિત્રો, તો કે સમયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશની અંદર આપણને દ્રઢ બંધારણ જોવા મળે. દ્રઢ બંધારણ એટલે આપણે ગઈકાલે સમજ્યા હતા બીજા પ્રશ્નમાં કે દ્રઢ બંધારણ એટલે જેમાં સરળતાથી પરિવર્તન ન થઈ શકે અથવા તો પરિવર્તન કરી જ ન શકાય એવા દેશના બંધારણને દ્રઢ બંધારણ કહેવાય. એવા દેશના બંધારણને દ્રઢ બંધારણ કહેવાય. સમયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું બંધારણ સામાન્ય રીતે આપણે હંમેશા દ્રઢ બંધારણ જોવા મળે, મતલબ કે ઈ બંધારણમાં સરળતાથી પરિવર્તન ન થઈ શકે, સરળતાથી ફેરફાર ન થઈ શકે એવું બંધારણ આપણે મિત્રો જોવા મળે. શું કામ એવું? કારણ કે બંધારણમાં સુધારો કરવાની સત્તા સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પાસે હોય. તો હવે જો બંધારણ પરિવર્તનશીલ રાખવામાં આવે, સરળતાથી ફેરફાર થઈ શકે એવું રાખવામાં આવે, તો પછી સમયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં કેન્દ્ર સરકાર ક્યારેક એવું કરી શકે કે બંધારણમાં પરિવર્તન કરી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરિવર્તન કરી અને રાજ્ય સરકારની સત્તાને છીનવવાનો પ્રયાસ કરી શકે. આવું ન થાયને કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સત્તા છીનવી ન લે, પોતાનો સત્તાનો જે હિસ્સો છે એ પોતે વધારી ન દે, કારણ કે બંને વચ્ચે સમાન રીતે સત્તાનું વિભાજન થયેલું છે. બંધારણમાં માની લો કે બંધારણ પરિવર્તનશીલ છે, બંધારણમાં ઇઝીલી ફેરફાર કરી શકાય એવું બંધારણ છે, તો હવે શું થશે? તો કે ક્યારેક એવું બને કે કેન્દ્ર સરકાર પોતાની સત્તામાં વધારો કરી દે અને રાજ્ય સરકારની સત્તા ઓછી કરી દે બંધારણમાં પરિવર્તન કરીને. કેન્દ્ર સરકાર આવું ન કરી શકે ને, એટલા માટે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણમાં બંધારણને દ્રઢ રાખવામાં આવે છે. દ્રઢ રાખવામાં આવે, દ્રઢ એટલે અપરિવર્તનશીલ, દ્રઢ એટલે કઠોર, દ્રઢ એટલે સરળતાથી ફેરફાર ન કરી શકાય એવું રાખવામાં આવે છે. એની સાપેક્ષમાં એક તંત્રીમાં જુઓ તમે, એક તંત્રીની અંદર બંધારણ પરિવર્તનશીલ હોય, પરિવર્તન અને સરળતાથી ફેરફાર કરી શકાય એવું હોય છે, લચીલું હોય છે. શું કામ? શા માટે અહીંયા પરિવર્તનશીલ બંધારણ એક તંત્રી શાસન વ્યવસ્થા? કારણ કે એક તંત્રી શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સરકાર એક જ છે, બધી જ સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, તો પછી રાજ્ય સરકાર છે જ નહીં, તો કેન્દ્ર સરકાર રાજ્યની સત્તા છીનવી લેશે એવો કોઈ ભય, એવી કોઈ ભીતિ, એવો કોઈ ડર જ નથી રહેલો. એટલે અહીંયા તમે પરિવર્તનશીલ બંધારણ રાખો તો ચાલશે, કારણ કે અહીંયા રાજ્ય સરકારો છે જ નહીં, અથવા છે તો એની પાસે સત્તા જ નથી, તો બધી જ સત્તા તો કેન્દ્ર પાસે છે, તો કેન્દ્ર ભલે ને બંધારણમાં પરિવર્તન કરે, અહીંયા એ ભય નથી રહેલો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સત્તા છીનવી લેશે. એટલે સામાન્ય રીતે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણ સરળતાથી પરિવર્તન કરી શકાય એવા હોય છે, એટલે કે પરિવર્તનશીલ હોય છે. મિત્રો ઇથી આગળની વાત કરીએ, તો અહીંયા જેમ આપણે વાત કરી સમયતંત્રીમાં કે અહીંયા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદાનું નિર્માણ કરવાની સત્તા બંને પાસે સમાન હોય છે, અહીંયા તો કાયદાનું નિર્માણ કરવાની સત્તા કેન્દ્ર પાસે જ હોય છે, અથવા રાજ્ય સરકાર હોય તો, જો રાજ્ય સરકાર હોય તો એની પોતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી હોતી, કેન્દ્રના આદેશ મુજબ કાયદો બનાવે છે. એટલે અલ્ટિમેટલી પાવર કન્ઝપ્શન, અલ્ટિમેટલી સત્તા તો કેન્દ્ર પાસે જ હોય. તો અહીંયા મિત્રો એવું કહી શકાય કે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણમાં કાયદો અને બંધારણ, બંધારણ એટલે મૂળભૂત કાયદો, પેલા ક્વેશ્ચનમાં આપણે સમજ્યા હતા શું કામ મૂળભૂત કાયદો, મેં તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો હતો. તો મૂળભૂત કાયદો કે કાયદો, એની ઉપર સંપૂર્ણ કંટ્રોલિંગ, સંપૂર્ણ સત્તા કેન્દ્રની જ છે. એટલે અહીંયા એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણની અંદર
કાયદાનું નિર્માણ કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર પાસે જ હોય છે એવું હું કહી શકું। રાજ્ય પાસે હોય તો પણ કેન્દ્રના આદેશ મુજબ જ ઈ કરી શકે છે, એટલે અલ્ટિમેટ પાવર કેન્દ્ર પાસે જ છે। ઇતિહાસ આગળની વાત કરીએ મિત્રો, તો અહીંયા સત્તાનું વિભાજન નથી થતું, સત્તાના ભાગલા નથી પડતા। ખાસ કરીને વાત કરીએ, બહુ મહત્વના લક્ષણ ઉપર જાઉં છું, સંભય તંત્ર, કે સંભય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશની અંદર ભારતનું ન્યાયતંત્ર નિષ્પક્ષ છે, ન તો કેન્દ્ર સરકારનું છે ન તો રાજ્ય સરકારનું છે। અમેરિકામાં ન્યાયતંત્ર નિષ્પક્ષ છે, ન તો કેન્દ્ર સરકારનું છે ન તો રાજ્ય સરકારનું છે। કોઈના પક્ષે ન હોય એને નિષ્પક્ષ કહેવાય। તો સંવૈતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું અનિવાર્ય લક્ષણ છે। કેમ નિષ્પક્ષ, શા માટે નિષ્પક્ષ રાખવું પડે? કારણ કે ત્યાં બે સરકાર છે, બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે, બંને સરકાર એકબીજાને સમાંતર અને પેરેલલ છે। ભવિષ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ થાય તો ઉકેલ ન્યાયતંત્ર નિષ્પક્ષ હશે ને તો જ લઈ આવી શકશે, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ન્યાય તો જ આપી શકશે કે જો ન્યાયતંત્ર નિષ્પક્ષ હશે। સમજો, ન્યાય હંમેશા ઈ જ કરી શકે કે જે પોતે નિષ્પક્ષ હોય। તમે છો મારી સામે અત્યારે, તમે બેઠા છો, હવે માની લો કે તમારા પરિવારનો કોઈ વ્યક્તિ અને પાડોશીના પરિવારનો કોઈ વ્યક્તિ બંને વચ્ચે ઝઘડો થાય છે, તમારા પરિવારનો કોઈ વ્યક્તિ અને તમારા પાડોશીના પરિવારનો કોઈ વ્યક્તિ વચ્ચે બોલાચાલી થાય છે, કોઈ ઝઘડો થાય છે, હવે તમે એ બંને વચ્ચે ન્યાય કરવાનો પ્રયત્ન કરો તો કરી શકો ખરા? ના, નહીં કરી શકો, કારણ કે તમે નિષ્પક્ષ નથી। તમે સ્વાભાવિક રીતે તમારા પરિવારના વ્યક્તિમાં જ ના પક્ષમાં રહેશો, તો તમે કોઈના પક્ષમાં હોય તો તમે ન્યાય ન કરી શકો। તમારે ન્યાય કરવો હોય તો તમે નિષ્પક્ષ હોવા જરૂરી છો। હા, કદાચ ઝઘડો તમારા પાડોશીના પરિવારનો વ્યક્તિ અને તમારા બીજા પાડોશીના પરિવારના વ્યક્તિ વચ્ચે થયો હોત તો તમે ન્યાય કરી શકો, કેમ? કારણ કે તો તમે નિષ્પક્ષ રહી શકો। એટલે અહીંયા વાત કરું છું કે ન્યાય ત્યારે જ કરી શકાય કે જ્યારે તમે નિષ્પક્ષ હો। તો સંભયતંત્રી શાસન વ્યવસ્થામાં જો ન્યાયતંત્ર નિષ્પક્ષ ન હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ થાય તેનો ઉકેલ કોણ લઈ આવશે? એટલે મિત્રો, સંભયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશની અંદર ન્યાયતંત્રનું નિષ્પક્ષ હોવું એક અનિવાર્ય શરત છે। અહીંયા નિષ્પક્ષ ન્યાયતંત્રની જરૂરત નથી, એક તંત્રીમાં નિષ્પક્ષ ન્યાયતંત્રની જરૂરત નથી, કારણ કે અહીંયા રાજ્ય સરકાર છે જ નહીં, એક જ ન્યાયતંત્ર છે, એટલે રાજ્ય સરકાર છે જ નહીં, તો બંને વચ્ચે વિવાદ થશે જ નહીં। તો ન્યાયતંત્ર જે છે એને એકના પક્ષે જ રહેવાનું છે, કેન્દ્રના પક્ષે જ રહેવાનું છે, કારણ કે રાજ્ય સરકાર તો છે જ નહીં, અથવા છે તો એનું અસ્તિત્વ નથી। પણ અહીંયા તો કેન્દ્ર અને રાજ્ય બે સરકાર છે, સમાંતર છે, હવે આ બે વચ્ચે વિવાદ થાય તો ઉકેલ લઈ આવવાનો, ન્યાય આપવાનું કામ કોણ કરશે? નિષ્પક્ષ ન્યાયતંત્ર, એટલે સંભયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ નિષ્પક્ષ ન્યાયતંત્ર। બીજું કે ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ, સ્વતંત્ર ન્યાયતંત્ર। સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે શું? સરકારના ત્રણ અંગો છે મિત્રો, સંભયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય ત્યાં બે સરકાર હોય, એક હોય કેન્દ્ર સરકાર અને બીજું હોય રાજ્ય સરકાર, તો બે સરકારને ત્રણ ત્રણ અંગો હોય સંભયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં, કારણ કે ત્યાં બંધારણ પણ બે હોય, સરકાર પણ બે હોય, બંને સરકાર એકબીજાને સમાંતર હોય અને સરકારના અંગો પણ
બે પાસે સરખા હોય. સરકારના ત્રણ અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ સરકારના ત્રણ અંગો છે. સરકાર જે કોઈ પણ કાર્ય કરે છે એ ત્રણ અંગોના માધ્યમથી કરે છે. જેમ હું કોઈ કાર્ય કરું તો મારા અંગોથી કરું. મારે લખવું છે તો હું હાથથી લખું છું, મારે ચાલવું છે તો હું પગથી ચાલું છું, મારે સાંભળવું છે તો હું કાનથી સાંભળું છું. એમ સરકાર પણ પોતાના જે કોઈ પણ કાર્ય કરે છે એ પોતાના અંગોના માધ્યમથી કરે છે. તો જે દેશની અંદર સમવાય તંત્ર છે ત્યાં બે સરકાર છે. બે સરકાર છે, એક સરકારને ત્રણ અંગો હોય, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. જેમ કેન્દ્ર સરકારને અમેરિકાની વાત કરું છું, બે સરકાર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બે સરકારને ત્રણ ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, વાત 100% સાચી. હું વાત કરી રહ્યો છું ન્યાયતંત્રનું નિષ્પક્ષ અને સ્વતંત્ર. તો ન્યાયતંત્ર જે છે એને અમેરિકામાં સ્વતંત્ર રાખવું એક અનિવાર્ય બાબત છે. એક સ્વતંત્ર ન્યાયતંત્રની રચના કરવી પડે કે જે ધારાસભા કે કારોબારીના પ્રભાવમાં ન હોય. મતલબ કે કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના પ્રભાવમાં ન હોય. સમજા? કે ભાઈ અમેરિકા છે તો અમેરિકામાં એક કેન્દ્ર સરકાર, એના ત્રણ અંગો ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આ ન્યાયતંત્ર કેન્દ્ર, વાત 100%. બીજું રાજ્ય સરકાર, રાજ્ય સરકાર, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આ ન્યાયતંત્ર રાજ્ય, વાત 100% સાચી. પણ એક અલગ સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપના કરવી પડે અમેરિકામાં. અલગ કેમ? અલગ કારણ કે એક તો ન્યાયતંત્રમાં નિષ્પક્ષ રાખવું છે, આ આપણા જનરલ નાગરિકોને ન્યાય કરવા માટેનું છે. હું આજે ન્યાયતંત્રની વાત કરું છું એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વચ્ચેના વિવાદનો ઉકેલ લેવા માટેનું એક અલગ ન્યાયતંત્ર બનાવવું. તો આ જે ન્યાયતંત્ર છે એ એક તો નિષ્પક્ષ હોવું જોઈએ, બીજું સ્વતંત્ર હોવું જોઈએ. સ્વતંત્ર એટલા માટે કે ધારાસભા કે કારોબારી, આની ધારાસભા કે આની કારોબારી એનું માનવા માટે બંધાયેલી ન હોય, એના પ્રભાવમાં ન હોય, એ સ્વતંત્ર હોય. તમે સ્વતંત્ર હોય ને તો જ તમે નિષ્પક્ષ રહી શકો. બહુ મહત્વનું વાક્ય બોલ્યો. તમે સ્વતંત્ર નથી તો તમે નિષ્પક્ષ નથી. તમે સ્વતંત્ર છો તો જ તમે નિષ્પક્ષ રહી શકો છો. વિચારો, ઊંડાણપૂર્વક વિચારો. પેલી વાત તો એ કે ન્યાય કરવા માટે તમે નિષ્પક્ષ હોવા જોઈએ. નિષ્પક્ષ તમે તો જ રહી શકો કે જો તમે સ્વતંત્ર હોય, કોઈના પ્રભાવ ઉપર ન હોય, કોઈના ઉપર ડિપેન્ડ ન હોય. તમે ડિપેન્ડ ન હોય ઇટ મીન્સ કે તમે ઇન્ડિપેન્ડન્ટ હોય, અને ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. ઉદાહરણ આપી છું, મેં હમણાં કીધું ને તમને કે તમારા પરિવારના કોઈ વડીલ વ્યક્તિને તમારા બાજુમાં રહેતા પાડોશી ના કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો તો તમે નિષ્પક્ષ ન રહી શકા. તમે તમારા પરિવારના વડીલનો પક્ષ ખેંચો. કેમ તમે નિષ્પક્ષ ન રહી શકા? કારણ કે તમે સ્વતંત્ર નથી, તમે ઇન્ડિપેન્ડન્ટ નથી, તમે ડિપેન્ડેબલ છો. તમારા પરિવારના વડીલ ઉપર તમે ડિપેન્ડેબલ છો. તમે સ્વતંત્ર નથી, તમે ઇન્ડિપેન્ડન્ટ નથી, ડિપેન્ડેબલ છો, એટલે તમે નિષ્પક્ષ ન રહી શકા. નિષ્પક્ષ બનવા માટે ઇન્ડિપેન્ડન્ટ હોવું જરૂરી છે. આજે તમે તમારા આ બાજુના પાડોશી અને તમારા બીજી બાજુના પાડોશી વચ્ચે ઝઘડો થયો તો એમાં તમે ન્યાય કરી શકા, કારણ કે તમે નિષ્પક્ષ હતા. તમે નિષ્પક્ષ શું કામ હતા, શા માટે હતા?
કારણ કે તમે આની ઉપર કે આની ઉપર બેમાંથી કોઈની ઉપર ડિપેન્ડેબલ નથી, એના ઉપર તમે આધારિત નથી. કારણ કે તમારે આની પાસેથી બી કાંઈ તમારે કામ નથી, આનું તમારે કઈ કામ નથી, તમે બેમાંથી એકે ઉપર આધારિત નથી ને એટલે તમે નિષ્પક્ષ રહ્યા. તમે નિષ્પક્ષ રહ્યા એટલે ન્યાય કરી શક્યા. તો જેને પણ ન્યાય કરવો હોય એ પેલા પોતે નિષ્પક્ષ હોવો જોઈએ, અને નિષ્પક્ષ તો જ રહી શકે કે જો એ કોઈના ઉપર આધારિત ન હોય, કોઈના ઉપર ડિપેન્ડેબલ ન હોય, મતલબ કે ઇન્ડિપેન્ડન્ટ હોય, મતલબ કે એ સ્વતંત્ર હોય તો જ એ વિવાદ નો ઉકેલ લઈ આવી શકે. સમવાય તંત્રમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ થાય તો ઉકેલ કોણ લે? તો કે નિષ્પક્ષ ન્યાય તંત્ર. નિષ્પક્ષ ન્યાય તંત્ર નિષ્પક્ષ ક્યારે રહી શકે? તો કે ન્યાય તંત્ર સ્વતંત્ર હોય ને તો જ નિષ્પક્ષ રહી શકે. એટલે અહીંયા મિત્રો સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાય તંત્રનું હોવું અનિવાર્ય છે, એનું લક્ષણ છે મિત્રો. બીજું કે અહીંયા સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા જોવા મળે. દ્વિગૃહી દ્વિગૃહી શાસન વ્યવસ્થા એટલે શું? તો કે કેન્દ્ર સરકારમાં બે ગૃહ હોય. ભારતની ધારાસભામાં, ભારતની કેન્દ્ર સરકારમાં, ભારતની જ વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સરકાર છે. કેન્દ્ર સરકારમાં સરકારના ત્રણ અંગો હોય, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ભારતની કેન્દ્રીય ધારાસભાનું નામ છે સંસદ, યાદ રાખજો. અનુચ્છેદ 79, ભારતની કેન્દ્રીય ધારાસભાનું નામ છે સંસદ. સંસદ ત્રણ શબ્દોની બનેલી છે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ગૃહ કેટલા થયા? બે. રાષ્ટ્રપતિ ભારતનો સંસદીય વડો, ગૃહો બે, રાજ્યસભા અને લોકસભા. દ્વિગૃહી શાસન વ્યવસ્થા અમેરિકામાં દ્વિગૃહી, મતલબ કે કેન્દ્ર સરકારની ધારાસભામાં એટલે કે કેન્દ્ર સરકારની સંસદમાં બે ગૃહ જોવા મળે. બે ગૃહ શું કામ? તો કે ભાઈ ભારતની જ વાત કરો ને, ભારતમાં બે ગૃહ છે કેન્દ્રમાં, લોકસભા અને રાજ્યસભા. લોકસભા બને છે કેવી રીતે? સમગ્ર ભારતના લોકો દ્વારા, આખા ભારતના તમામ લોકો દ્વારા મતદાન કરી અને લોકસભાની ચૂંટણી કરવામાં આવે છે. અને આ ગૃહ સમગ્ર ભારતના અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે, એ લોકસભા. બીજું ગૃહ છે રાજ્યસભા. સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં દ્વિગૃહી વ્યવસ્થા જોવા મળે. બીજું ગૃહ છે મિત્રો, ભારતની જ વાત કરું છું, ઉદાહરણ આપીને સમજાવું છું. રાજ્યસભા. રાજ્યસભા કેવી રીતે બને? રાજ્યસભામાં મતદાન કોણ કરે? તો કે દરેક રાજ્યની વિધાનસભાના, દરેક રાજ્યની વિધાનસભાના સદસ્યો મતદાન કરી અને રાજ્યસભાના સદસ્યોને ચૂંટે છે. તાજેતરમાં જ રાજ્યસભાની ગુજરાત માટે ચૂંટણી થઈ. રાજ્યસભાનું ચૂંટણી કેવી રીતે થાય પછી સમજાવીશ. લોકસભા, રાજ્યસભા બધું જ ભણાવવાનો છું અલગ અલગ પ્રશ્ન માટે. અત્યારે મારો મુદ્દો એક તંત્રી, સમવાય તંત્રી, દેશની શાસન વ્યવસ્થા શા માટે અર્ધ સમવાય તંત્રી છે એ સમજાવવાનો છે. રાજ્યસભા રાજ્યોની વિધાનસભાના સદસ્યો દ્વારા મતદાન દ્વારા બને છે. તો એકચ્યુઅલી રાજ્યસભા નામનું ગૃહ કેન્દ્રમાં કેમ રહ્યું? દ્વિગૃહી કેમ? એ સમજાવું છું. એટલા માટે કારણ કે
રાજ્યસભા કેન્દ્રમાં રહેલી રાજ્યસભા મતદાન કોણ કરે છે? વિધાનસભાના સદસ્યો. અને આ મતદાન કરી અને રાજ્યસભાના સદસ્યોને ચૂંટી કાઢે છે, મતલબ કે રાજ્યસભાનું નિર્માણ કાર્ય કરે છે. રાજ્યસભા રાજ્યનું બહુ મહત્વનું વાક્ય છે, ધ્યાનથી સમજો. રાજ્યસભા રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા છે. રાજ્યસભા રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા છે, કારણ કે કેન્દ્ર માટે વસ્તી અલગ નથી, કેન્દ્ર સરકારની વસ્તી અલગ નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, સરકાર ભલે બે રહી, બંને વચ્ચે સત્તાનું વિભાજન ભલે થયું, પણ બે માટે વસ્તી અને વિસ્તાર તો એક જ છે. તો રાજ્યને પણ કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળે, એટલા માટે સંવાદતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં દ્વિગૃહી હોય, મતલબ કે લોકસભા રાજ્યસભા, મતલબ કે ઉપલું ગૃહ નીટલું ગૃહ, ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીટલું ગૃહ એટલે લોકસભા, એના બીજા નામ છે, પછી સમજાવીશ. તો રાજ્યસભા રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરે છે, રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે રાજ્યસભા. હવે અહીંયા રાજ્ય છે તો રાજ્યને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ આપવું પડે છે. સંવાદતંત્રીમાં એક તંત્રીમાં વિચાર, એક તંત્રીમાં દ્વિગૃહીની જરૂરત જ નથી, કારણ કે રાજ્ય છે જ નહીં ને, અથવા તો હોય તો સત્તા નથી. તો અહીંયા રાજ્ય છે જ નહીં તો રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરવાનો સવાલ નથી. એટલે અહીંયા એક ગૃહી હોય એક તંત્રીમાં, જ્યારે સંવાદતંત્રની અંદર દ્વિગૃહી શાસન વ્યવસ્થા જોવા મળે. આ વાત કરી મિત્રો, ફરીથી એક વાર રિપીટ કરી દઉં, સંવાદતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના લક્ષણો વિશે. તો આપણે કીધું કે સંવાદતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશના લક્ષણો કયા? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે સત્તાની વહેંચણી થયેલી હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને સમાન સત્તાઓ આપવામાં આવેલી હોય, બંધારણ લિખિત હોય, બંધારણ દ્રઢ હોય, ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર હોય, ન્યાયતંત્ર જે છે એ નિષ્પક્ષ અને સ્વતંત્ર હોય, દ્વિગૃહી શાસન વ્યવસ્થા હોય, મતલબ કે બે ગૃહો હોય ધારાસભામાં, લોકસભા રાજ્યસભાની જેમ, ઉપલું ગૃહ નીટલું ગૃહની જેમ બે ગૃહો હોય. એથી આગળની વાત કરીએ તો બંધારણ સર્વોપરી હોય. અહીંયા છે ને બંધારણ સર્વોપરી હોય, અહીંયા બંધારણ સર્વોપરી હોય. અહીંયા બંધારણ સર્વોપરી રાખવું જ પડે, એટલા માટે રાખવું પડે સંવાદતંત્રીમાં બંધારણની સર્વોપરીતાના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવે. કેમ? તો કે ત્યાં બે સરકાર છે, આ સરકાર આની ઉપર પ્રભાવી ન થઈ જાય, આ સરકાર આની ઉપર પ્રભાવી ન થઈ જાય, એટલે બેની ઉપર કંટ્રોલિંગ કરવા માટે બંધારણને સર્વોપરી રાખવું પડે. અહીંયા તો એવું છે કે એક જ બંધારણ છે ને એક જ સરકાર છે, તો આ બંધારણ માટેના જે કોઈ નિર્ણયો લેવાના છે, ફેરફાર કરવા માટેના કે બીજા કોઈ પણ, તો એક જ સરકાર લેવાની છે. અહીંયા એવો કોઈ ભય નથી કે ભાઈ રાજ્ય સરકારની સત્તા કેન્દ્ર સરકાર છીનવી લેશે. અહીંયા એ ભય રહેલો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી રહેશે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સત્તા છીનવી લેશે. એટલે અહીંયા કેન્દ્ર સરકારને સર્વોપરી ન બનવા દેવાય, અહીંયા કેન્દ્ર સરકાર જ સર્વોપરી હોય, અહીંયા બંધારણ સર્વોપરી ન હોય. કારણ કે બંધારણ પોતે કઈ હાલતું ચાલતું ખાતું પીતું નથી કે એમાં ફેરફાર કરો, તો એ એમ નથી કેતું કે શું કામ મારા ફેરફાર કર્યો. એટલે અહીંયા કેન્દ્ર સરકાર સર્વોપરી થઈ જાય અને કેન્દ્ર સરકારમાં કાયદાનું નિર્માણ કરનારી સંસ્થા એટલે કે કેન્દ્રીય ધારાસભા એટલે કે સંસદ અહીંયા સર્વોપરી જોવા મળે છે. સમજાવી શું કામ સંસદ ત્યાં સર્વોપરી છે, સમજશું આપણે સરસ રીતે જ્યારે અહીંયા બંધારણ સર્વોપરી જોવા મળે. કારણ કે કેન્દ્ર અને રાજ્ય બે ઉપર કંટ્રોલિંગ કોણ રાખશે? બે પાસે હરકી સત્તા છે, બે ઉપર કંટ્રોલિંગ. એટલા માટે
કેન્દ્ર ઉપર કંટ્રોલિંગ રહે એટલા માટે બંધારણને સર્વોપરી રાખે, કેન્દ્રને નહીં. અહીંયા કેન્દ્ર છે ને આપોઆપ સર્વોપરી થઈ જાય, કારણ કે બંધારણ છે, બંધારણ પાછું પરિવર્તનશીલ હોય અને એ પરિવર્તનશીલ બંધારણમાં ફેરફાર તો કોણ કરવાનું? કેન્દ્ર સરકાર. તમે વિચારો, એક વસ્તુ વિચારો, બંધારણ છે અહીંયા, તમે કદાચ એક તંત્રી શાસન વ્યવસ્થામાં બંધારણને કદાચ તમે સર્વોપરી રાખો તો એ શું થાય? અર્થવિહીન થઈ જાય. કેવી રીતે અર્થવિહીન થઈ જાય? તમે બંધારણને સર્વોપરી રાખ્યું, તમે એમ કીધું બંધારણની સર્વોપરીતાનો સ્વીકાર, પણ આ જ બંધારણમાં ફેરફાર કોણ કરશે? તો કે સરકાર. સરકાર કેટલી છે? તો કે એક. ઓકે, તો હવે તમે બંધારણને સર્વોપરી રાખો, પણ બંધારણમાં ફેરફાર કરવાની સત્તા તો અહીંયા તમે કેન્દ્ર સરકારને આપેલી છે. તો હકીકતની અંદર કેન્દ્ર સરકાર સર્વોપરી થાય કે બંધારણ સર્વોપરી થાય? તમે વિચાર, ઊંડાણપૂર્વક વિચારો કે આ બંધારણ છે એને તમે સર્વોપરી બનાવ્યું, કેન્દ્ર સરકાર બંધારણનું માનવાનું વાત 100% સાચી, પણ આ જ બંધારણમાં પરિવર્તન કરવાની સત્તા તો કેન્દ્ર સરકાર પાસે છે. તો કેન્દ્ર સરકાર ચડિયાતી કે બંધારણ ચડિયાતું? હું વાત કરી રહ્યો છું એક તંત્રીની. અહીંયા બંધારણને સર્વોપરી રાખવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે બંધારણમાં સુધારા કરવાની સત્તા કેન્દ્ર પાસે છે. હવે આમાં સુધારો કરી નાખે તો હકીકતમાં સર્વોપરી આ છે, કારણ કે એમાં ફેરફાર તો મજા આવે એવા કરશે ને. એટલે એકતંત્રી શાસન વ્યવસ્થા બંધારણ સર્વોપરી ન રહી શકે. જ્યારે સમવાય તંત્રની અંદર કેન્દ્ર સરકારને બે, રાજ્ય સરકાર બે સરકાર છે, કેન્દ્ર રાજ્યની સત્તા છીનવી ન લે, એટલા માટે બંધારણની સર્વોપરીતાનો સ્વીકાર કરવામાં આવે, અને છતાંય કેન્દ્ર સરકારમાં કેન્દ્ર સરકાર બંધારણથી ઉપરવટ જવાનો પ્રયત્ન કરે, બંધારણમાં મજા આવે એવું પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે, તો સમવાય તંત્રીમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર રાખેલું હોય અને આ ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષાની સત્તા આપેલી હોય કે ભાઈ કેન્દ્ર સરકાર બંધારણમાં મજા આવે એવો ફેરફાર કે મજા આવે એવું પરિવર્તન નહીં કરી શકે, અને જો કરશે, કોણ કરશે? કેન્દ્ર સરકાર. સેમા કરશે? બંધારણમાં. તો ઈ બંધારણીય સુધારાને જ્યારે કેન્દ્ર રાજ્યની સત્તા ઉપર તરફ મારવાનો ટ્રાય કરે ને સમવાય તંત્રમાં, ત્યારે બંધારણમાં ફેરફાર કરી અને રાજ્ય સરકારની સત્તા છીનવવાનો પ્રયત્ન કરે જો કેન્દ્ર સરકાર, તો અહીંયા સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર હોય જ સમવાય તંત્રમાં. આપણે હજી હમણાં જ સમજ્યા સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર. ઈ બંધારણીય સુધારાને રદ કરી દીધી અને ન્યાયતંત્ર પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા કહેવાય. આને કે સંસદ મજા આવે એવો સુધારો નહીં કરી શકે બંધારણમાં, અને જો કરશે તો બંધારણીય સુધારાને સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર રદ કરી દેશે, અને ન્યાયતંત્ર પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે. એટલે જ શબ્દને સમજો, બંધારણ સર્વોપરી રહી શકે. તો ન્યાયતંત્ર પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા ન હોય ને તો બંધારણ સર્વોપરી ન રહી શકે. કારણ કે સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સત્તા છીનવવાનો પ્રયત્ન કરશે બંધારણમાં પરિવર્તન કરીને, તો એવા પરિવર્તનને રદ કરવાની સત્તા સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર પાસે છે. અને આવી જે ન્યાયતંત્રની સત્તા છે એને જ ન્યાયિક સમીક્ષા કહેવાય. ન્યાયિક સમીક્ષા કરીને બંધારણીય સુધારાને રદ કરી દેશે. કેમ? કારણ કે બંધારણની સર્વોપરીતા જાળવવા માટે, નહીતર તો શું કરે? બંધારણ ઉપર કેન્દ્ર આવી થઈ જાય, કારણ કે કેન્દ્ર પાસે તો બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. તો બંધારણ ઉપર કેન્દ્ર આવી ન થાય એટલે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષાની સત્તા પ્રદાન કરવામાં આવી હોય. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને એકતંત્રી અને સમવાયતંત્રીના લક્ષણો સમજમાં આવતા હશે. અહીંયા જેમ દ્વિબંધારણ હોય ને સમવાયતંત્રમાં, એમ અહીંયા એકતંત્રીમાં એક જ બંધારણ હોય, કઈ રાજ્ય સરકાર હોય જ નહીં, ટોટલ બંધારણ એક જ બંધારણ.
ચયક તંત્રી અને સંભય તંત્રીના લક્ષણો વિશે આપણે વાત કરી. હવે સમજવાનું છે સૌથી મહત્વનો મુદ્દો હવે આવે છે મિત્રો, કે ભારત દેશનું બંધારણ અર્ધ સંભય તંત્રી બને છે કેવી રીતે. બંધારણમાં એવી કઈ જોગવાઈ છે કે આપણે પહેલા વાત કરી મિત્રો, આપણે પહેલા જ વાત કરી કે ભાઈ ભારતનું બંધારણ અર્ધ સંભય તંત્રી બને છે એવી રીતે કે ભારતીય બંધારણમાં એક તંત્રી અને સંભય તંત્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે. તો ભારતીય બંધારણમાં એક તંત્રીના એ લક્ષણો છે, ભારતીય બંધારણમાં સંભય તંત્રીના પણ લક્ષણો છે, બેના લક્ષણો છે. એટલે આપણા દેશનું બંધારણ અર્ધ સંભય તંત્રી બને છે. હવે અહીંયા આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એમ જ છે કે ભારતીય બંધારણના સંભય તંત્રી લક્ષણો છે, પ્રશ્ન જ આ છે. આપણે પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે ભારતીય બંધારણના એક તંત્રી લક્ષણો કયા. આપણે એમ પણ પ્રશ્ન પૂછી શકે કે ભારતીય બંધારણના અર્ધ સંભય તંત્રી હોવાના નીચેનામાંથી કયા કારણો છે, યોગ્ય વિધાનની પસંદગી કરો, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. આમ કોઈ પણ રીતે આપણને પ્રશ્ન પૂછી શકે, પણ આપણને એક તંત્રી કોને કહેવાય, એક તંત્રીના લક્ષણો કયા, સંભય તંત્રીના લક્ષણો કયા, અને ભારતીય બંધારણ કેવી રીતે અર્ધ સંભય તંત્રી બને છે એનો આખે આખો કન્સેપ્ટ અને ડાયમેન્શન જો ક્લિયર હોય તો ગેરંટીથી કહું છું આપણું એકેય વિધાન ખોટું ન પડે. હવે અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો નીચેનામાંથી ભારતીય બંધારણના સંભય તંત્રી લક્ષણો કયા છે. હમણાં જ આપણે વાત કરી કે દ્વિગૃહી શાસન વ્યવસ્થા, સંભય તંત્રી હોય એટલે બે સરકાર હોય, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર, અને રાજ્ય ને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ આપવું પડે. એટલે કેન્દ્રમાં બે ગૃહ રાખવા પડે, ઉપલું ગૃહ નીચલું ગૃહ, લોકસભા અને રાજ્યસભા. તો સ્વાભાવિક રીતે સંભય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં દ્વિગૃહી હોય. આપણે કીધું ને કે ભારતનું બંધારણ 100% સંભય તંત્રી નથી, 100% એક તંત્રી નથી, બેનું મિશ્રણ છે. બેના લક્ષણો આપણા બંધારણમાં જોવા મળે છે, એટલે જ આપણા બંધારણની શાસન વ્યવસ્થા અર્ધ સંભય તંત્રી બની ગઈ છે. તો ભારતીય બંધારણના એક તંત્રી લક્ષણો કયા, ભારતીય બંધારણના સંભય તંત્રી લક્ષણો કયા, અહીંયા આપણા પ્રશ્નમાં જ આ વાત કરી છે. તો દ્વિગૃહી શાસન વ્યવસ્થા, રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્યસભા રાખવી પડે. એટલા માટે સંભય તંત્રી શાસન વ્યવસ્થામાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા મિત્રો જોવો, એક તંત્રી અને સંભય તંત્રીના લક્ષણો. બીજી એક આપણે વાત કરી હમણાં કે ભાઈ સંભય તંત્રી હોય ને ત્યાં બંધારણ સર્વોપરી હોય, આની વાત કરું છું. ત્યાં બંધારણ સર્વોપરી હોય કારણ કે કેન્દ્ર રાજ્ય બે છે, બે ની ઉપર તમારે બંધારણ રાખવું પડે. બંધારણ સર્વોપરી ક્યારે રહે, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષાની સત્તા આપો ત્યારે, કારણ કે કેન્દ્ર જે છે એ બંધારણથી ઉપર નથી, રાજ્ય છે એ પણ બંધારણથી ઉપર નથી, અને કેન્દ્ર મજાવે એવા ફેરફાર બંધારણમાં ન કરી નાખે અને બંધારણની સર્વોપરીતા જળવાયેલી રહે એટલે સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર રાખવું પડે અને એને ન્યાયિક સમીક્ષા સત્તા પ્રદાન કરવી પડે, કારણ કે તો જ બંધારણની સર્વોપરીતા જળવાય. અને બંધારણ સર્વોપરી એટલા માટે રાખવું પડે કે કેન્દ્ર રાજ્યની સત્તા છીનવી ન લે, કેન્દ્ર પણ બંધારણ કેમ કરે. તો વાત ઈ કરું છું, વિચારજો, હો વિચારજો. બંધારણની સર્વોપરીતા એ સંભય તંત્રનું લક્ષણ છે મિત્રો, હમણાં જ આપણે સમજ્યા હતા. ત્યાર પછીનું લેખિત બંધારણ, બંધારણનું લેખિત હોવું, કારણ કે બે સરકારો હોય એટલે વિવાદ થાય, લખેલું હોય તો થાય, ઉકેલ આવે, સ્પષ્ટતા થાય, અર્થઘટન થાય, કંઈ પણ કરી શકો. અલિખિત હોય તો વિવાદનો અંત ન આવે. એક તંત્રીમાં ચાલે અલિખિત, સંભય તંત્રમાં લિખિત બંધારણ. ભારતીય બંધારણમાં બંધારણના સંભય તંત્રી લક્ષણો કયા,
તો કે ભારતીય બંધારણમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. ભારતીય ભારતની અંદર બંધારણ સર્વોપરી છે. કેન્દ્ર નહીં, રાજ્ય નહીં, કેન્દ્રની ધારાસભા એટલે સંસદ નહીં, કેન્દ્રની કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ એ નહીં, સુપ્રીમ કોર્ટ એ નહીં. ભારતમાં સર્વોપરી કોણ? બંધારણ. અને બંધારણની સર્વોપરીતા એ સંભાય તંત્રનું લક્ષ્ય. તો ભારતીય બંધારણમાં બંધારણની, ભારત દેશમાં બંધારણની સર્વોપરીતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બંધારણ લેખિત છે, વાત 100% સાચી. હવે અહીંયા આ તો આપણે સંભાય તંત્રના લક્ષણો વિશે ખૂબ સરસ રીતે આપણે વાત કરી. હજી એ ટોપિક નથી પૂરો થતો, સમજવાનું છે. એક તંત્ર વિશે વાત કરવી છે, ભારતીય બંધારણમાં સંભાય તંત્રના લક્ષણો તો જોયા, એક તંત્રના બી જોવા છે. સંભાય તંત્રના લક્ષણો ની વાત કરી, ભારતીય બંધારણમાં એક તંત્રી ના લક્ષણો કયા? એક વાત વિચારો, અર્ધ સંભાય તંત્રી બને કેવી રીતે? મેં તમને કીધું હતું કે બંધારણ આપણે જયારે બનાવવાની શરૂઆત કરી આઝાદી પહેલા, ત્યારે બંધારણના નિર્માણકર્તાઓએ નક્કી કર્યું હતું કે દેશની શાસન વ્યવસ્થા સંભાય તંત્રી રાખવી છે. પણ 15 ઓગસ્ટ 1947 ના દિવસે વિશ્વના નકશા ઉપર બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા, ભારત અને પાકિસ્તાન. અને પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઈ, એટલે ત્યારથી બંધારણના ઘડવે નક્કી કર્યું કે ભારત દેશ વિવિધ જાતિ, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા, વિવિધ ધર્મોનો દેશ છે. કાલ સવારે કોઈ ચોક્કસ વિસ્તારના લોકો અલગ દેશની માંગણી કરશે, કોઈ રાજ્યના લોકો અલગ દેશની માંગણી કરશે, તો બંને પાસે જો સમાન સત્તા હશે, સંભાય તંત્રી હશે, તો કેન્દ્ર એ રાજ્યને કંટ્રોલ નહીં કરી શકે. કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે પાસે સમાન સત્તા છે, તો આપણે કેન્દ્રને વધારે સત્તા આપવી પડશે. પેલા તો આવું જ નક્કી ગયું, પણ હવે કેન્દ્રને, આ કેન્દ્ર, કેન્દ્ર સરકાર, આ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને વધારે સત્તા આપવા માટે કરવાનું હું? એકતંત્રી શાસન વ્યવસ્થામાં બધી જ સત્તા કેન્દ્ર પાસે હોય છે. એકતંત્રી શાસન વ્યવસ્થામાં સંપૂર્ણ સત્તા કેન્દ્ર પાસે હોય છે. એકતંત્રી શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સરકાર તમને મજબૂત જોવા મળે. તો કે કેન્દ્ર સરકારને મજબૂત બનાવવી પડશે. કેન્દ્ર સરકાર મજબૂત કેવી રીતે બનશે? બંધારણના ઘડવૈયાએ વિચાર્યું કે કેન્દ્ર સરકાર મજબૂત કેવી રીતે બનશે? તો કે કેન્દ્ર સરકારને વધારે સત્તા આપો. કેન્દ્ર પાસે, કેન્દ્ર મજબૂત હોય અને કેન્દ્ર પાસે તમામ સત્તા કે બધી સત્તા હોય, એવું કયા પ્રકારની શાસન વ્યવસ્થામાં આપણને જોવા મળે? તો કે એકતંત્રીમાં. તો કે એક કામ કરો, સંભાય તંત્રીના જે કંઈ પણ લક્ષણો છે એમાં તમે એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણોનો ઉમેરો કરો. એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો ઉમેરશો ને એટલે કેન્દ્ર સરકાર મજબૂત થશે, કેન્દ્રની સત્તામાં વધારો થશે. એકતંત્રી એટલે મજબૂત કેન્દ્ર, એકતંત્રી એટલે બધી સત્તા કેન્દ્ર પાસે, એના લક્ષણો તમે સંભાય તંત્રી શાસન વ્યવસ્થામાં ઉમેરી દો એટલે કેન્દ્રને વધુ સત્તા પ્રાપ્ત થઈ જશે, કેન્દ્ર સરકાર મજબૂત થશે, રાજ્યની સાપેક્ષમાં કેન્દ્ર સરકારની સત્તામાં વધારો થઈ જશે. આમ નહીં, આમ થઈ જશે. અને આમ થઈ જાય એટલે આનું કંટ્રોલિંગ કરી લઈએ. એટલે બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું કે દેશની એકતા, અખંડિતતા જોખમાય નહીં. કાલ સવારે ભાષાના આધારે, જાતિના આધારે, જ્ઞાતિના આધારે, ધર્મના આધારે કોઈ રાજ્યના લોકો અલગ દેશની માંગણી ન કરે, કદાચ કરે, તો કેન્દ્રને કંટ્રોલ કરી લઈએ. એટલા માટે એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો બંધારણમાં ઉમેરવાનું નક્કી કર્યું. અને ઉમેર્યા, સંભાય તંત્ર નક્કી કર્યું હતું, સંભાય તંત્રમાં એકતંત્રીના લક્ષણો ઉમેર્યા, એટલે દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંભાય તંત્રી બની ગઈ. બંધારણના ઘડવૈયાએ 15 ઓગસ્ટ 1947 પછી રાજ્ય, દેશની એકતા અને અખંડિતતા જોખમાય નહીં, કોઈ રાજ્ય અલગ ન પડે, એટલે બે કામ કર્યા. એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણોને બંધારણમાં સ્થાન આપ્યું.
બીજું શું કહ્યું તો કે આર્થિક બાબતોમાં રાજ્ય સરકારની આવક ઓછી, કેન્દ્ર સરકારની આવક વધારે અને રાજ્યો પૈસાની બાબતમાં, નાણાંની બાબતમાં કેન્દ્ર સરકાર ઉપર નિર્ભર નહીં, કેન્દ્ર સરકાર ઉપર આધારિત નહીં, એવું કરવામાં રાજ્ય પાસે કેન્દ્રની સાપેક્ષમાં આવક ઓછી. કે રાજ્ય પાસે જો કેન્દ્ર કરતા પૈસા વધી જાય તો નોખા દેશની માગણી કરે. એટલે બે વસ્તુ કહી, એક બંધારણમાં એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણોનો ઉમેરો કર્યો અને બીજું કે રાજ્યને આર્થિક બાબતોમાં, નાણાંની બાબતમાં કેન્દ્ર સરકાર ઉપર આધારિત રાખ્યા. આ બે કામ કર્યા એટલે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહી, દેશના ભાગલા ન પડે, દેશનું વિભાજન ન થાય. વાત કરતો હતો કે ભાઈ આ એકતંત્રીના કયા લક્ષણો ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવ્યા, ભારતીય બંધારણમાં એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો કયા, એની વાત કરું છું. તો તમને, તમારે જોવા હોય કદાચ બધે પાકા ન થઈ તો ચાલશે, ગોખાઈ નહીં તો ચાલશે, સમજ શક્તિ પ્રાપ્ત કરજો, કોન્સેપ્ટ ક્લિયર કરજો. તમને કદાચ પ્રશ્ન પૂછી નાખો કે નીચેનામાંથી ભારતીય બંધારણમાં એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો કયા છે, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી નાખો. હવે તમારી પ્રશ્ન સાચો કરવો છે, બુદ્ધિથી વિચારજો, ઊંડાણપૂર્વક વિચારજો. કેવી રીતે ભારતીય બંધારણમાં એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો એટલે કયા, સરળતાથી સમજાવું છું. તો કે ભાઈ આખા બંધારણમાં, આખા ભારતીય બંધારણમાં જે જે જગ્યાએ, જે જે જોગવાઈઓમાં તમને એવું જોવા મળે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી છે, કેન્દ્ર સરકાર રાજ્ય કરતા વધુ સત્તા ધરાવે છે, આવું તમને જે જે જગ્યાએ જોવા મળે એ દરેક વસ્તુ એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણ છે. બંધારણમાં જે જે જગ્યાએ એવું જોવા મળે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સમાન સત્તાની વહેંચણીઓ છે, એવી દરેક વસ્તુ સમયતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો છે. વાત કરું મિત્રો તો કે ભારતીય બંધારણ અનુચ્છેદ 246 માં પરિશિષ્ટ 7 માં બે યાદી આપી છે, એક છે કેન્દ્ર યાદી અને બીજું છે રાજ્ય યાદી. આ કેન્દ્ર યાદી રાજ્ય યાદીના માધ્યમથી શું કરવામાં આવ્યું છે, આપણે ખ્યાલ છે કે કેન્દ્ર યાદીમાં 100 વિષયો છે, રાજ્ય યાદીમાં 52 વિષયો છે, સોરી મારી ભૂલ થઈ, 61 વિષયો છે, 61 વિષયો. તો કેન્દ્ર યાદી રાજ્ય યાદી શું છે, તો કે અનુચ્છેદ 246 પરિશિષ્ટ 7 માં કેન્દ્ર યાદી રાજ્ય યાદી આ બે યાદીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કરે છે. કેન્દ્ર યાદીના વિષયો ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે, રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા માત્ર રાજ્ય પાસે. તો આ યાદી સત્તાનું વિભાજન કરે છે, સત્તાના ભાગલા પાડે છે. તો કયા પ્રકારની શાસન વ્યવસ્થાનું લક્ષણ કહેવાય, એકતંત્રીની કે સમવાયતંત્રીની, તો કે સમવાય. ઓકે બરોબર. પણ હવે ભારતીય બંધારણના અનુચ્છેદ 249 માં વાત કરી કેન્દ્ર યાદી રાજ્ય યાદી કયા પ્રકારની શાસન વ્યવસ્થાનું લક્ષણ છે, તો કે સમવાયતંત્ર. હવે અનુચ્છેદ 249 ની વાત કરું છું, આર્ટિકલ 249 ની વાત કરું કે અનુચ્છેદ 249 માં કીધું છે કે કેન્દ્રની ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, રાજ્યસભા છે તો કેન્દ્ર સરકાર છે, રાજ્યનું કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે એ રાજ્યસભા. અનુચ્છેદ 249 માં કીધું કે રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ વિષયને, રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ વિષયને રાષ્ટ્રહિતનો ઘોષિત કરશે. વિષય કોનો છે, રાજ્ય
રાજ્ય યાદીના વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા કોની પાસે હોય? રાજ્ય પાસે, રાજ્ય સરકાર પાસે. કેન્દ્ર યાદીના વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા કોની પાસે હોય? કેન્દ્ર સરકાર પાસે. વાત 100% સાચી. પણ અનુચ્છેદ 249 એમ કહે છે કે રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ વિષય, આ યાદી કઈ છે? રાજ્ય યાદી. કાયદો કોણ બનાવશે આ યાદી ઉપર? રાજ્ય સરકાર. પણ અનુચ્છેદ 249 માં કીધું કે રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ વિષયને જો રાષ્ટ્રહિતનો ઘોષિત કરે, રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ વિષયને જો રાષ્ટ્રહિતનો ઘોષિત કરે, તો એ વિષય ભલે રાજ્ય યાદીનો હોય, છતાં પણ રાજ્ય યાદીના વિષય ઉપર, છતાં પણ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદાનું નિર્માણ કેન્દ્ર સરકાર કરી શકશે, કેન્દ્રની ધારાસભા કરી શકશે. શું વાત? યાદી રાજ્યની, કાયદાનું નિર્માણ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે. પણ જો રાજ્યસભા કેન્દ્ર સરકારનું ઉપલું ગૃહ, કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ, રાજ્ય યાદીના કોઈ વિષયને રાષ્ટ્રહિતનો ઘોષિત કરે, તો પછી એ ભલે રાજ્ય સરકારની સત્તામાં હતો, છતાંય વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા કેન્દ્ર સરકારને પ્રાપ્ત થઈ જાય છે. આનો મતલબ શું છે? તો અનુચ્છેદ 249 છે ને, એ એકતંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ થાય. કારણ કે અનુચ્છેદ 249 ના માધ્યમથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી થાય છે. કેન્દ્ર સરકાર રાજ્યની સત્તા છીનવી લે છે. તો આખા બંધારણમાં જે જે જગ્યાએ કેન્દ્ર સરકાર મજબૂત જોવા મળે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી જોવા મળે, એવી બંધારણની દરેક બાબતો એકતંત્રી છે. અનુચ્છેદ 249 એકતંત્રી. ઓકે, ભારતીય બંધારણ અનુચ્છેદ 246 માં હજી એક યાદી છે મિત્રો, સંયુક્ત યાદી, સંવર્તી સૂચિ. સંયુક્ત યાદી કયો કે સંવર્તી સૂચિ કયો? બે વાત એક જ. ઓકે, આ જે વિષયો છે સંયુક્ત યાદીના, જે વિષયો છે, વિષયો ટોટલ 52, આ 52 વિષયો ઉપર જો કેન્દ્ર યાદી રાજ્ય યાદી સત્તાનું વિભાજન કરે છે, સંયુક્ત યાદી સત્તાનું વિભાજન નથી કરતી, સંયુક્ત યાદીના વિષયો ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા, સંયુક્ત યાદીના વિષયો ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે પણ છે અને રાજ્ય સરકાર પાસે પણ છે. સંયુક્ત યાદીના વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે પણ છે અને રાજ્ય સરકાર પાસે પણ છે. પણ હવે જોજો, અનુચ્છેદ 254 માં કીધું, આર્ટિકલ 254 માં કીધું. શું કીધું? આ યાદી ઉપર તો બે જણા કાયદો બનાવી શકે, કેન્દ્ર સરકારે બનાવી શકે, રાજ્ય સરકારે બનાવી શકે. પણ અનુચ્છેદ 254 માં શું કીધું? તો અનુચ્છેદ 254 એમ કહે છે કે સંયુક્ત યાદીના કોઈ એક જ વિષય ઉપર, સંયુક્ત યાદીના કોઈ એક જ વિષય ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે કાયદો બનાવે, સંયુક્ત યાદીના કોઈ એક જ વિષય ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદો બનાવે, અને જો કાયદો વિરોધાભાસી હોય, અને કાયદો કેવો હોય? વિરોધાભાસી, ક્લેશ થતો હોય. કેન્દ્રનો કાયદો કઈક અલગ કહે, રાજ્યનો કાયદો કઈક અલગ કહે. યાદી કઈ છે? સંયુક્ત યાદી. સંયુક્ત યાદીના કોઈ એક જ વિષય ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદો બનાવે, અને કાયદો જો વિરોધાભાસી હોય તો કેન્દ્રનો કાયદો ચડિયાતો રહેશે, રાજ્યનો કાયદો આપોઆપ રદ થઈ જશે. કેન્દ્રનો કાયદો ચડિયાતો રહેશે, રાજ્યનો કાયદો આપોઆપ રદ થઈ જશે. તો આ વસ્તુ શું થઈ? તો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી રહી, સંયુક્ત યાદી ઉપર કેન્દ્ર સરકારની મજબૂતાઈ જોવા મળી. તો આ લક્ષણ કોનું? અનુચ્છેદ 254 લક્ષણ કોનું? વિચાર એકતંત્રી. જે જગ્યાએ કેન્દ્ર મજબૂત, જે જગ્યાએ કેન્દ્ર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી, એવા તમામ બંધારણના લક્ષણો એકતંત્રી. તો અહીંયા જોયું મિત્રો કે એકતંત્રી, તમે અહીંયા કેન્દ્ર યાદી રાજ્ય યાદી સત્તાનું વિભાજન કરે છે, એ સંભાઈ તંત્રી. વાત 100% સાચી.
પણ તમે અહીંયા જોશો કે કેન્દ્ર યાદીના વિષયો 100 છે, રાજ્ય યાદીના વિષયો 61 છે. તો કેન્દ્રની કાયદા બનાવવાના વિષયો વધારે છે, રાજ્યના ઓછા છે. હા, કેન્દ્ર યાદી રાજ્ય યાદી સમવાય તંત્રનું લક્ષણ છે, વાત 100% સાચી. પણ કેન્દ્ર પાસે કાયદા બનાવવાની સત્તા વધારે છે, કારણ કે પાસે 100 વિષય ઉપર કાયદા બનાવી શકે, જ્યારે રાજ્ય એના કરતા ઓછા એટલે કે 61 વિષય ઉપર કાયદા બનાવી શકે છે. તો એનો મતલબ એમ થયો કે કાયદાનું ક્ષેત્ર, જે કાયદાનું નિર્માણ કરવાની જે સત્તા છે એ કેન્દ્ર પાસે વધારે છે. આ પણ સંભવિત રહ્યું. અહીંયા 100 વિષય છે, મતલબ કે વધારે વિષય જે છે એને કારણે થઈ. અને આ જે બાબત છે, વિષયોની જે બાબત છે એ એક તંત્રી કહેવાશે. આ કેન્દ્ર યાદી રાજ્ય યાદી સત્તાનું વિભાજન કરે છે એ બાબત સંભવિત તંત્રી. પણ વિષયોની જો વાત આવે તો એ એક તંત્રી બાબતોનું લક્ષણ છે. બીજું, એક તંત્રીની અંદર મિત્રો ભારતીય બંધારણના એક તંત્રી લક્ષણોમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિયુક્તિ કરે છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલની જે નિયુક્તિ કરે છે એ બાબત પણ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે. શું કામ, શા માટે, કેમ એ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ? કારણ કે રાજ્યપાલ રાજ્ય વિધાન મંડળનો વડો છે, રાજ્યની કારોબારીનો વડો છે અને રાજ્યનો બંધારણીય વડો છે. રાષ્ટ્રપતિ કેન્દ્રની કારોબારીનો, સંસદનો અને દેશનો બંધારણીય વડો છે, તેમ રાજ્યપાલ બી છે. સામાન્ય રીતે સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય તો ત્યાં કેવું હોય, કેન્દ્ર રાજ્ય બેના વડા એકબીજાને સમાંતર હોય, એકબીજાને પેરેલલ હોય. આપણે અહીંયા કેવું થાય છે દેશમાં, તો કે ભાઈ રાજ્યના બંધારણીય વડા, રાજ્ય વિધાનમંડળના વડા, રાજ્ય સરકારના વડા, એની નિમણૂક કેન્દ્ર તરફથી રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવે છે. અને બંધારણમાં રાજ્યપાલની બે ભૂમિકા કીધી છે. આપણા બંધારણમાં રાજ્યપાલની બે ભૂમિકા જોવા મળે. એક, રાજ્યપાલ રાજ્ય સરકારનો એટલે કે રાજ્ય વિધાનમંડળનો રાજ્યની કારોબારીનો વડો છે. બીજું કે કેન્દ્ર સરકારનો પ્રતિનિધિ પણ છે. તો હકીકતમાં રાજ્ય વિધાનમંડળના કે રાજ્યની કારોબારીના વડાની પસંદગી રાજ્ય કરી શકવું જોઈએ, નહીં કે કેન્દ્ર. પણ ભારતમાં એવું થાય છે કે રાજ્ય વિધાનમંડળના રાજ્યની કારોબારીના વડાની નિયુક્તિ કેન્દ્ર તરફથી એટલે કે રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવે છે. બાકી સંભય તંત્રી હોય તો રાજ્યનો વડો રાજ્ય પસંદ કરે, કેન્દ્રનો વડો એટલે કે દેશનો વડો કેન્દ્ર પસંદ કરે. પણ અહીંયા તો આપણે ઊંધું છે, અહીંયા રાજ્યનો વડો કેન્દ્ર દ્વારા નિયુક્ત થાય છે. એક તંત્રીનું લક્ષણ છે આ. એક તંત્રીમાં રાજ્ય સરકાર હોય ને તો એ આમ હોય, એટલે ત્યાં એવું બને કે કેન્દ્ર સરકાર જ રાજ્યના વડાની નિમણૂક કરે. સમવાય તંત્રમાં તો રાજ્યનો વડો રાજ્ય પસંદ કરે, કેન્દ્રનો વડો કેન્દ્ર પસંદ કરે. તો આપણે શું રાખ્યું? તો કે આપણે રાજ્યનો વડો કેન્દ્ર પસંદ કરે એમ રાખ્યું. એટલે આ લક્ષણ કોનું થઈ જાય? એક તંત્રી શાસન વ્યવસ્થાનું થઈ જાય. એવી જ રીતે મિત્રો, ભારત દેશના બંધારણમાં અનુચ્છેદ 352 અંતર્ગત, 356 અંતર્ગત, 360 અંતર્ગત કટોકટીઓની જોગવાઈઓ છે. હવે ખાસ કરીને રાષ્ટ્રીય કટોકટીની જો પહેલા તો વાત કરી દઉં આપ સૌ મિત્રોને, તો રાષ્ટ્રીય કટોકટી પહેલી વસ્તુ તો એ કે ભારત દેશની શાસન વ્યવસ્થાને સમવાય તંત્રમાંથી એક તંત્રીમાં પરિવર્તિત કરી દે છે, સત્તાનું વિભાજન રદ કરી દે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામાન્ય સંજોગોમાં આમ છે, ભલે રાજ્ય પાસે ઓછી સત્તા છે, કેન્દ્ર પાસે વધારે સત્તા છે. પણ જેમ એક બાપને બે દીકરા હોય, એક મોટો ને એક નાનો, મોટા પાસે ઘરમાં થોડીક વધારે સત્તા હોય, નાના દીકરા પાસે ઘરમાં થોડીક ઓછી સત્તા હોય, ચાલે. પણ બાપ માટે બે દીકરા સરખા હોય, વાત 100% સાચી. આ વાત કરી સમવાય તંત્રની. ભારતમાં પણ આવું જ છે કે ભારત દેશ છે એ પિતા, એના બે દીકરા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્રને વધારે સત્તા આપી મોટો દીકરો, રાજ્યને ઓછી સત્તા આપી એ નાનો દીકરો. પણ હવે રાષ્ટ્રીય કટોકટીમાં તો કેવું કહ્યું કે અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે સત્તાનું વિભાજન રદ થઈ જશે અને દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે
केंद्र सरकार में निहित थी जाए त्यारे राज्य सरकार आम नहीं रही त्यारे राज्य सरकार आम थी जाए त्यारे राज्य सरकार एटले के राज्य की कारोबारी केंद्र की कारोबारी ना आदेश मुजब जज ने जो कार्य करशे कटोकटी ना समय में अनुच्छेद 352 राष्ट्रीय कटोकटी की घोषणा थी त्यारे देशनी शासन व्यवस्था समवाय तंत्री रहती ज नहीं बधु एक तंत्री थी जाए आखी शासन व्यवस्था बदली जाए દેશનું સમગ્ર તંત્ર કેન્દ્ર પાસે વહી જાય છે રાજ્ય સરકારનું અસ્તિત્વ મટી જાય છે કેન્દ્રના આદેશ મુજબ રાજ્ય કામ કરશે એવું થઈ જાય છે અને દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારમાં નિહિત એટલે કે સમાવિષ્ટ થઈ જાય છે તો કટોકટીની જોગવાઈ દેશની શાસન વ્યવસ્થાને યાદ રાખજો કટોકટીની જોગવાઈ દેશની શાસન વ્યવસ્થા એક તંત્રીમાં પરિવર્તિત કરી દે છે એટલે ભારતીય બંધારણમાં જે કટોકટીની જોગવાઈ છે ઈ પણ મિત્રો એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે ઈ પણ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે એવી રીતે એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ એટલે એકલ નાગરિકતા એકલ નાગરિકતા ઈ પણ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે સમવાય તંત્રી હોય ને તો દ્વિ નાગરિકત્વ હોય અમેરિકા છે સમવાય તંત્રી છે દ્વિ નાગરિકતા છે મતલબ કે અમેરિકામાં વ્યક્તિએ લોકોએ નાગરિકોએ કેન્દ્ર સરકારનું પણ નાગરિકત્વ લેવાનું અને રાજ્ય સરકારનું પણ નાગરિકત્વ લેવાનું બેનું નાગરિકત્વ અલગ અલગ લેવાનું બે નાગરિકત્વ લેવાના એક કેન્દ્રનું એક રાજ્યનું તો દ્વિ નાગરિકતા થઈ સમવાય તંત્રમાં આવું જોવા મળે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય બ્રિટન એક જ નાગરિકત્વ લેવાનું કેન્દ્રનું પણ કે રાજ્ય તો હોય જ નહીં હોય તો અસ્તિત્વ જેવું ન હોય એક જ લેવાનું ભારતની અંદર સમવાય તંત્ર અને એક તંત્રનું મિશ્રણ છે ભારતની અંદર નાગરિકત્વ દ્વિ નાગરિકતા નથી હું તમે કોઈ રાજ્યનું નાગરિકત્વ નથી લેતા હું તમે માત્ર એક જ નાગરિકતા લઈએ કેન્દ્રની તમારી નાગરિકતા કઈ ભારતીય મારી નાગરિકતા કઈ ભારતીય આઈ એમ ઇન્ડિયન પ્રાઉડ ટુ બી અ ઇન્ડિયન હું તમે કોઈ ગુજરાતી નથી મરાઠી નથી મધ્યપ્રદેશના નથી તમિલ નથી હું તમે કોણ છીએ ભારતીય છીએ તો આપણી પાસે આપણા દેશમાં એકલ નાગરિકતાનો સ્વીકાર થયો આવી એકલ નાગરિકતા કેમાં જોવા મળી બ્રિટનમાં એક તંત્રીમાં તો આપણા બંધારણમાં એકલ નાગરિકતાનો સ્વીકાર કર્યો છે એ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે બીજું કે સમવાય તંત્રમાં દ્વિ બંધારણ હોય મતલબ કે બે બંધારણ હોય કેન્દ્રનું બંધારણ અલગ રાજ્યનું બંધારણ અલગ એક તંત્રીમાં એક જ બંધારણ હોય ઓકે ભારતીય બંધારણ ભારતમાં કેટલા બંધારણ ટોટલ એક જ બંધારણમાં કેન્દ્રની વાત આવી જાય એક જ બંધારણમાં રાજ્યની વાત આવી જાય તો ભારતમાં એકલ બંધારણ હોવું એક જ સંવિધાન હોવું એક જ કોન્સ્ટિટ્યુશન હોવું એ મિત્રો એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે દ્વિ બંધારણ એ સમવાય તંત્રીનું ભારતીય બંધારણમાં બેનું મિશ્રણ છે ને એક તંત્રી સમવાય તંત્રી તો ભારતની અંદર એક જ બંધારણ હોવું એ એકલ બંધારણ એકલ નાગરિકતા એક તંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો ભારતીય બંધારણમાં આપણને જોવા મળે છે ત્યાર પછી સામાન્ય રીતે ખાસ કરીને સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય બે એકબીજા સાથે કોન્ટ્રાક્ટ કરીને સમાન સત્તાઓ ધરાવતા હોય અને રાજ્ય અને કેન્દ્ર બે સમાન સત્તા ધરાવતા હોય તો બની શકે કે રાજ્ય અલગ પડી શકે રાજ્ય છૂટું થઈ શકે અને ખાસ કરીને પરિસમવાય તંત્રમાં તો આવું થાય જ પણ અહીંયા સમવાય તંત્રની વાત કરું તો પણ બંને વચ્ચે સમાન સત્તા છે એટલે રાજ્ય ક્યારેક છૂટું પડી શકે બીજું રાજ્યને પોતાનું અલગ બંધારણ રાજ્ય પણ પોતે નાગરિકત્વ આપે છે એટલે રાજ્ય છૂટું પડી શકે એક તંત્રની અંદર રાજ્ય હોય જ નહીં અથવા હોય તો એનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય એટલે ક્યારે એક તંત્રી શાસન વ્યવસ્થાની અંદર રાજ્યને છૂટા પડવાનો અધિકાર ન હોય ભારતમાં પણ આવું જ છે ભારતમાં ભારતનું કોઈ પણ રાજ્ય અલગ પડી શકતું નથી છૂટું પડી શકતું નથી તો ભારતની અંદર કોઈ પણ રાજ્યને અલગ પડવાનો અધિકાર નથી આવું જે બંધારણનું લક્ષણ છે મિત્રો
એકતંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ ભારતીય બંધારણમાં દર્શાવે છે. બીજું કે જે દેશની અંદર સમવાય તંત્ર હોય, અમેરિકા, બે ચૂંટણી પંચ હોય, કેન્દ્રનું ચૂંટણી પંચ અલગ, રાજ્યનું ચૂંટણી પંચ અલગ, એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં એક જ ચૂંટણી પંચ હોય, કેન્દ્રનું, કેન્દ્રનું ચૂંટણી પંચ કેન્દ્રની ચૂંટણી પણ કરે, કા તો રાજ્ય હોય નહીં, જો કદાચ રાજ્ય હોય તો પણ એની ચૂંટણી કેન્દ્રનું જ ચૂંટણી પંચ કરે. આ એકતંત્રીમાં જોવા મળે. ઓકે, ભારતમાં તમે વિચારો ચૂંટણી પંચ કેટલા? એક જ છે. હા, બે છે, વાત 100% સાચી. એક કેન્દ્રનું ચૂંટણી પંચ, એક રાજ્યનું ચૂંટણી પંચ. પણ ભારતની અંદર રાજ્યનું ચૂંટણી પંચ રાજ્યની ચૂંટણી નથી કરતું. ભારતની અંદર રાજ્યનું ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જ કરી શકે છે. રાજ્યની વિધાનસભા કે રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી નથી કરી શકતું. ભારતની અંદર કેન્દ્રીય ચૂંટણી પંચ, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકારની ચૂંટણી તો કરે જ છે, પણ સાથે સાથે રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી પણ કેન્દ્રનું જ ચૂંટણી પંચ કરે છે. મતલબ કે કેન્દ્રીય ચૂંટણી પંચ કેન્દ્રની પણ ચૂંટણી કરે છે, રાજ્યની પણ ચૂંટણી કરે છે. તો આવું જે કેન્દ્રીય ચૂંટણી પંચ કેન્દ્ર અને રાજ્ય બેની જે ચૂંટણી કરે છે એ લક્ષણ એકતંત્રી શાસન વ્યવસ્થા. કારણ કે સમવાય તંત્રમાં કેન્દ્રની ચૂંટણી કેન્દ્રનું ચૂંટણી પંચ કરે, રાજ્યની ચૂંટણી રાજ્યનું ચૂંટણી પંચ કરે, પણ આપણે અહીંયા એવું નથી. આપણે કેન્દ્રનું ચૂંટણી પંચ કેન્દ્રની તો કરે જ છે ચૂંટણી, પણ રાજ્યની ચૂંટણી પણ કરે છે. વિધાનસભા, વિધાન પરિષદ આ બધી ચૂંટણી કેન્દ્રની જ ચૂંટણી પંચ અનુચ્છેદ 324 અંતર્ગત આપેલું કેન્દ્રીય ચૂંટણી પંચ જ કરે છે. રાજ્યમાં ચૂંટણી પંચ બનાવ્યું તો છે, પણ એ રાજ્યની ચૂંટણી નથી કરતું. સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્થાનિક સરકાર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એની ચૂંટણી કરે છે. રાજ્ય સરકારની એટલે કે રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદની ચૂંટણી નથી કરતું. મિત્રો, તો અહીંયા મિત્રો આપણે ખૂબ સરસ રીતે સમજ્યા કે એકતંત્રીના લક્ષણો કયા છે, સમવાય તંત્રીના લક્ષણો કયા છે. અપેક્ષા રાખું કે આજના લેક્ચરની અંદર આપને ખૂબ સરસ રીતે સમજ શક્તિ પ્રાપ્ત થઈ હશે. કદાચ કોઈ લક્ષણો મારાથી રહી ગયા હોય તો પણ ચિંતા ન કરતા, પરીક્ષાની અંદર તમને ઓપ્શન આવશે એટલે 100% આવડશે જ. કેમ? કારણ કે તમે વિચારી શકશો કે જે જે જગ્યાએ કેન્દ્ર રાજ્ય ઉપર પ્રભાવી રહી છે, જે જે જગ્યાએ કેન્દ્ર મજબૂત છે, રાજ્ય નબળું છે, એવી દરેક બાબતો એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો છે. ભારતીય આ લિસ્ટ તો બહુ લાંબુ છે. અનુચ્છેદ ત્રણ રાજ્યના નામ સીમામાં પરિવર્તન કરવાની સત્તા કેન્દ્ર પાસે છે. હકીકતની અંદર સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ હોય તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજ્યના નામમાં પરિવર્તન કરવું હોય તો સમવાયતંત્રમાં રાજ્ય પોતે જ કરતું હોય. રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય તો રાજ્ય પોતે જ કરતો હોય. પણ ભારતની અંદર આવું નથી. રાજ્યના નામ કે સીમામાં પરિવર્તન કરવાની સત્તા ભારતીય બંધારણનો અનુચ્છેદ 3 કેન્દ્રને એટલે કે સંસદને આપે છે. રાજ્ય પોતે પોતાના નામમાં પરિવર્તન નથી કરી શકતું. ગુજરાતનું નામ ગુર્જર પ્રદેશ કરવું હોય તો રાજ્ય સરકાર નહીં કરી શકે, કેન્દ્ર સરકારની સંસદ જ કરી શકશે. તો આ બાબત જે છે આમાં પણ કેન્દ્ર રાજ્ય ઉપર પ્રભાવી રહી છે. આમાં પણ કેન્દ્રનું ધાયરું થાય છે. રાજ્યના નામ બદલવામાં, રાજ્યની સીમામાં પરિવર્તન કરવામાં કેન્દ્રનું ધાયરું થાય છે. કેન્દ્ર રાજ્ય કરતા મજબૂત દેખાય છે. કેન્દ્રની રાજ્યની બાબતમાં દખલગીરી દેખાય છે. તો આ જે અનુચ્છેદ 3 છે એ પણ એકતંત્રી શાસન વ્યવસ્થાનું જ લક્ષણ છે. તો આખા બંધારણમાં જે જે જગ્યાએ મગજમાં રાખજો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી રહી છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતા મજબૂત હોય, કેન્દ્રની અસર રાજ્યમાં થતી હોય, બંધારણની એવી જોગવાઈ કે જેમાં કેન્દ્ર સરકાર રાજ્યની બાબતમાં દખલગીરી કરતી હોય, એવી તમામ બાબતો બંધારણની એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણ તરીકે ઓળખાશે. હવે અહીંયા પાછો ફરીથી પ્રશ્ન ઉપર જાઉં છું. અહીંયા 3 વસ્તુ તો આપણે સમજી લીધી. તમને ખ્યાલ આવી ગયો હશે કે કટોકટીની જોગવાઈ કોનું લક્ષણ છે? એક દેશની શાસન વ્યવસ્થાને જ એકતંત્રી બનાવી નાખે છે. સમવાય તંત્રનું લક્ષણ તો કટોકટી ક્યાંથી હોય શકે?
તો અહીંયા આપણે કીધું નીચેનામાંથી કયા લક્ષણો ભારતીય બંધારણના સંવૈધાનિક લક્ષણો છે. તો કે આ ત્રણ લક્ષણ જે કીધા, પહેલું, ત્રીજું અને ચોથું, એ સંવૈધાનિકના. પણ કટોકટીની જોગવાઈ છે એ કોનું લક્ષણ છે? એકતંત્ર, યુનિટરી સિસ્ટમનું લક્ષણ છે. એટલે આ આપણો જવાબ નથી. પહેલું, ત્રીજું અને ચોથું આપણો જવાબ છે. ઇટ મીન્સ કે સી આપણો સાચો જવાબ છે. વિશેષ વાતચીત ન કરતા આપ સૌ મિત્રોને ખૂબ મજા આવી હશે. આપને મારા આ લેક્ચરની અંદર ખૂબ સરસ રીતે સમજવાની મજા આવી હોય તો આપ સૌ મિત્રોની લાઈક આપજો, કોમેન્ટ આપજો અને આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. ફરીથી પાછો હું આપના સમક્ષ ઉપસ્થિત થઈશ આવતીકાલે સવારે 9 વાગ્યે. મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.